સૌને નમસ્કાર, પ્રણામ. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપરના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીના 93મા મણકામાં આપ સૌ સહૃદય ભાવકોનું હૃદયપૂર્વક સ્વાગત છે. મિત્રો, આજે એક બહુ મજાના પુસ્તકની વાત થવાની છે. આમ તો દરરોજ દરેક પુસ્તક કંઈક નવીનતા લઈને આવે છે, અને આપણી શ્રેણી સાથે જોડાયેલા જે મિત્રો છે એ બધા એક આનંદ પણ વ્યક્ત કરે છે કે અહીં વૈવિધ્ય પણ ખૂબ જળવાયું છે. અહીં એક નિખાલસ કબૂલાત એ પણ કરવી જોઈએ કે એ વૈવિધ્ય જાળવવામાં અમારો કોઈ ફાળો નથી. આપણી સાથે જોડાતા એક પછી એક જે વક્તાઓ જોડાઈ રહ્યા છે એ બધા પોતાના ગમતા પુસ્તકની વાત, એની લાણી કરી રહ્યા છે, એટલે સહજ વૈવિધ્ય આવતું જાય છે. એટલે એમાં અમારો કોઈ પ્રયત્નપૂર્વક આયાસ કહીએ એવું કશું જ નથી. એટલે એનો સંપૂર્ણ શ્રેય એ આપણા વક્તાઓને જાય છે. તો આજે વાત થશે પરિક્રમા નર્મદા મૈયાની. આ પુસ્તક ઘણા બધા મિત્રોએ વાંચેલું જ હશે, અને નર્મદા રેવા કહો એની સાથે આપણા હૃદયના તાર જાણે જોડાયેલા છે. એટલે જીવનદાત્રી એવી ગુજરાતની આ નદી, ગુજરાતની ગંગા જ કહી શકાય એવી આ નદી, અને એની વિશિષ્ટ પરકમ્માની વાત, એના વિશે અનેક બીજા કેટલાક સર્જકોએ પણ લખ્યું છે, નવલકથા પણ લખાઈ છે, તો પ્રવાસ પુસ્તકો પણ લખાયા છે. આજે વાત થવાની છે વેગડ સાહેબના પુસ્તકની, એ પરિક્રમા નર્મદા મૈયાની. અને એ વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે સુશ્રી આશાબેન વીરેન્દ્રભાઈ શાહ. મિત્રો, કેટલાક સરસ જોડલા, આપણે યુગલ જેને કહીએ, એવા સરસ ગુજરાતભરમાં બેઠા છે અને ખૂણે ખૂણે જુદી જુદી રીતે તપ તપી રહ્યા છે, એમ આપણે શબ્દ વાપરી શકીએ. ગાંધી વિચાર, વિનોબાના સર્વોદય વિચારને વરેલા, અને વિશિષ્ટ રીતે સાહિત્ય કહો, સમાજ સેવા કહો, અને જે કહો તે પણ માનવતાનું મોટું કામ કરતા આ યુગલોમાંનું એક યુગલ છે આશા વીરેન્દ્ર. આશા વીરેન્દ્રના નામે તેઓ પ્રસિદ્ધ છે. તો એવા આશાબેન અને વીરેન્દ્રભાઈ, આશાબેન આજે આપણી સાથે વલસાડથી જોડાયા છે. મૂળે તેઓ સાયન્સના વિદ્યાર્થીની, 1950માં તેમનો જન્મ. સાહિત્ય, સંગીત અને અભિનયમાં તેમને વિશેષ રુચિ છે. સાહિત્યના જુદા જુદા સ્વરૂપો જેવા કે ટૂંકી વાર્તા, નિબંધ, બાળવાર્તા, હાસ્ય લેખો, નાટક વગેરેના રૂપમાં તેમનું લેખન થતું રહે છે. તેઓ બહુ સારા અભિનેત્રી પણ છે. કસ્તુરબા ગાંધીનું એકપાત્રી અભિનય તેમણે ઘણા કાર્યક્રમોમાં કર્યું છે અને ખૂબ જ વખણાયું છે. વલસાડમાં તેઓ, મેં કહ્યું તેમ, ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે, પણ ખાસ કરીને નાટક સંબંધી ખૂબ સરસ પ્રવૃત્તિઓ તેઓ કરી રહ્યા છે. સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર છે. મુંબઈથી પ્રસિદ્ધ થતા જન્મભૂમિ પ્રવાસીમાં અવારનવાર તેમના લેખો પ્રગટ થયા કરે છે. તો આસવ નામની કોલમ અંતર્ગત ટૂંકી વાર્તા પણ તેમની નિયમિત ત્યાં જ પ્રગટ થાય છે. અખંડ આનંદ હોય, જનકલ્યાણ હોય, નવનીત સમર્પણ જેવા આપણા પ્રતિષ્ઠિત સામયિકોમાં તેમનું સર્જન, તેમના લેખો, વાર્તાઓ, નિબંધો આ બધું પ્રગટતું રહે છે. વડોદરાથી નીકળતા પખવાડિક, સર્વોદય, મુખપત્ર, ભૂમિપુત્ર, જેનાથી આપણે બધા સુપેરે પરિચિત છીએ, એના છેલ્લા પાનાની વાર્તા જે પહેલા હરીશચંદ્ર બેનો લખતા, એટલે કે હરવિલાસબેન અને કાંતાબેન, તે 2010થી તેમની જ ઈચ્છાથી આશાબેન લખી રહ્યા છે, અને બહુ જ સરસ રીતે આ પરંપરાને તેઓ આગળ ધપાવી રહ્યા છે. આ પ્રકારે છપાયેલી વાર્તાઓના પુસ્તક દર્પણ ભાગ 1 અને 2 તથા જનનીના હૈયામાં એ નામે પ્રગટ પણ થયા છે. વલસાડની ઘણી બધી શાળાઓમાં અને નંદીગ્રામમાં બાળ નાટ્ય શિબિરો આશાબેને કરાવી છે. પૂજ્ય મકરંદભાઈના સાયકો નાટકની ભજવણી એમની જ હાજરીમાં એમણે તૈયાર કરેલા બાળકોએ કરેલી, અને એથી મકરંદભાઈએ જોઈને ખૂબ જ સંતોષ અને આનંદ, પ્રશંસા રજૂ કર્યા હતા, વ્યક્ત કર્યા હતા, એટલે એનો શ્રેય પણ આશાબેનને જાય. ગુજરાત મિત્રએ યોજેલ ટૂંકી વાર્તા હરીફાઈમાં ચપટી વાર્તાને પ્રથમ પારિતોષિક તો પ્રાપ્ત થયેલું, પણ એમને માટે આનંદની વાત એ છે કે એ ઇનામ એમને પૂજ્ય નારાયણભાઈ દેસાઈના હાથે પ્રાપ્ત થયેલું.
તો આવા એક આશાબેન આપણી સાથે નવી આશા લઈને આવ્યા છે, નવી વાત લઈને આવ્યા છે. આજે વેગડ સાહેબની વાત થવાની છે, તો સરલા બેને એક સરસ વિગત મિત્રોને વિનંતી કે બધા પોતાનો ઓડિયો ઓન બંધ રાખશે. સરસ વાત સરલાબેને એક વિગત તરીકે કહી કે અમૃતલાલ વેગડ સાહેબ એ કચ્છમાં સ્થપાયેલી સદનવાડી નામે જે સંસ્થા, કચ્છનું આપણે જેને એક વિદ્યાધામ કહી શકીએ, એ સમયનું સરલાબેન અને એમના એમના બાપુજીએ સ્થાપેલી એ સંસ્થા અને એ સમયના ગાંધી વિચારના લોકોએ, તો તેમાં ભણેલા અને એમના જ બેન એવા મુરબ્બી સરોજબેન સાથે તેઓ સહધ્યાય પણ હતા, એટલે કચ્છ સાથેનો એમનો નાતો વેગડ સાહેબનો એ રીતે પણ છે. અને આશાબેન આજે આપણને નર્મદાની પરિક્રમા કરાવશે વેગડ સાહેબના શબ્દોમાં, તો સમગ્ર કોલેજ પરિવાર વતી તેમને આનંદભેર આવકારીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આપણી આંગળી પકડીને આપણને પરિક્રમા કરાવવા લઈ જાય વડીલ અને આદરણીય પ્રિય એવા આશાબેન. તો શ્રોતા મિત્રોને મારા નમસ્કાર. રમઝાનભાઈએ ખૂબ સુંદર રીતે મારો પરિચય આપ્યો, પણ આજે મેં મન મજબૂત કરીને નક્કી કરી લીધેલું કે રમઝાનભાઈ માટે ધન્યવાદના શબ્દો નહીં બોલું અને આભાર પણ નહીં વ્યક્ત કરું. એનું કારણ છે કે આટલા બધા દિવસોથી આ બે શબ્દોનો બોજો એમની પર એટલો બધો આવી ગયો છે કે હવે હું વધારે બોજો નથી મૂકવા માંગતી. સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ રાપર દ્વારા સંચાલિત આ શ્રેણીનો આજે 93મો મનુકો છે. આ અગાઉ જે 92 વક્તાઓ આવી ગયા છે એમના નામની યાદી પર મેં નજર કરી તો મને એવું લાગ્યું કે આમાંના મોટા ભાગના શિક્ષણ સાથે સંકળાયેલા લોકો છે. કોઈ શાળામાં કે કોલેજમાં તેઓ શિક્ષક, આચાર્ય, પ્રાધ્યાપક એવી ફરજ બજાવી રહ્યા છે અને એ લોકો બીએડ, એમએડ, પીએચડી જેવી ડિગ્રી ધરાવે છે. એટલે એ બધા માટે બોલવું કે ભાષણ કરવા એ જન્મસિદ્ધ નહીં પણ ડિગ્રી સિદ્ધ હક કહી શકાય. જ્યારે હું તો છું એક સામાન્ય ગૃહિણી, અમને ગૃહિણીઓને બોલવા તો મળે, ઘરમાં બોલવા જરૂર મળે છે, પરંતુ એની એક મર્યાદા હોય. એને બદલે આ પ્લેટફોર્મ પર જ્યારે રમઝાનભાઈ એમ કહેતા હોય કે બેન સમયની ચિંતા કર્યા વગર બોલજો, ત્યારે મને એવું લાગે કે વાણી સ્વાતંત્ર્યનો અધિકાર મને આજે જ પ્રાપ્ત થયો છે. ઘણા વર્ષો પહેલા નર્મદાની પરિક્રમા વિશે જ્યારે મેં પહેલું જાણેલું ત્યારે મને એટલો બધો ઉત્સાહ આવી ગયો હતો કે મને એમ થયું કે આવી પરિક્રમા તો કરવી જ જોઈએ. અને થોડા મિત્રોને, સગા સંબંધીઓને એવું પૂછેલું પણ ખરું કે ચાલો આપણે જઈએ, ચાલો આપણે જઈએ, પરંતુ એ વસ્તુ શક્ય નહોતી બની. એ પછી જ્યારે મેં અમૃતલાલ વેગડના 3 પુસ્તકો, પરિક્રમા નર્મદા મૈયાની, તીરે તીરે નર્મદા અને સૌંદર્યની નદી નર્મદા આ વાંચ્યા, ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ પરિક્રમા એક પિકનિક પર જવા જેવી સહેલી વાત જરા પણ નથી. અને આ તો એવું છે કે હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. એટલે કદાચ અમૃતલાલભાઈ જેવા સુરજ આ કામ કરી શકે, બાકી આપણી જેવા સગવડ ભર્યા જીવનથી ટેવાયેલા લોકોની આ પોતાના બસની વાત નથી. મને ખબર છે કે થોડા સમય પહેલા ગાંધીનગરના પ્રજ્ઞાબેન પટેલે એકલ પંડે આ પરિક્રમા કરેલી અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ, પણ આવા થોડા લોકો જ મળતા હોય છે.
અમરલાલ ભાઈએ જ્યારે પરિક્રમા નર્મદા મૈયાની લખ્યું ત્યારે એની પ્રસ્તાવનામાં પોતાના નિવેદનમાં તેઓ લખે છે કે મધ્યપ્રદેશમાં બરગી બંધ વચ્ચે નર્મદા સાગર બંધ અને ત્યારબાદ ગુજરાતમાં સરદાર સરોવર બંધ આ ત્રણેય બંધો બંધાયા પછી પરકમ્મના વિસ્તારમાં આવતા કાંઠા વિસ્તારમાં આવતા કેટલા બધા ગામો ડૂબમાં ગયા અને નર્મદા કાંઠાનો સેંકડો કિલોમીટર વિસ્તાર એમાં નાશ પામ્યો. પરંતુ એમણે જ્યારે આ પરિક્રમા કરી ત્યારે એક પણ ગામ ડૂબમાં નહોતું ગયું. એટલે તેઓ કહે છે કે હું મારી જાતને સદનસીબ માનું છું કે હું નર્મદાને એ જ સ્વરૂપમાં જોઈ શક્યો કે જે સ્વરૂપમાં એ લાખો વર્ષોથી વહેતી હતી. અને એવો કહે છે અમૃતલાલભાઈ કે આપણી નદીઓમાં શ્રેષ્ઠ ભલે ગંગા હોય પરંતુ જ્યેષ્ઠ તો નર્મદા જ છે. કારણ કે જ્યારે ગંગા અને જમુનાનું અસ્તિત્વ નહોતું ત્યારે પણ લાખો વર્ષોથી નર્મદા તો વહેતી જ હતી. અને નર્મદાની પરિક્રમા કરવી હોય તો લગભગ 4000 કિલોમીટર કરતા પણ વધુ આપણે પગપાળા ચાલવું પડે. અને અમરકંટકથી શરૂ થતી નર્મદા આગળ વધતી વધતી છેક ખંભાતના અખાત આગળ સમુદ્રને મળે ત્યાર સુધીમાં એ 1312 કિલોમીટરની યાત્રા પૂરી કરે છે. તો આ રીતે આ બધું જ્યારે જાણ્યું ત્યારે મને એમ થયું કે આપણે તો કેવી રીતે આટલી બધી અગવડો વેઠી શકીએ, આટલી કઠિન યાત્રા કરી શકીએ. તો આપણે તો ફક્ત આ બધું વાંચીને જ આપણી ઈચ્છા પૂરી કરવી પડે. એટલે મેં આ પુસ્તકનું વાંચન શરૂ કર્યું. અને અમૃતલાલભાઈ પણ એવું કહે છે કે આ યાત્રા મેં અખંડ નથી કરી. એ કોલેજમાં એ શિક્ષણ આપતા હતા, જબલપુરની કોલેજમાં, ફાઇન આર્ટ્સ કોલેજમાં એ કલા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. એટલે માત્ર વેકેશનના સમયમાં આ યાત્રાઓ કરતા હતા અને જ્યાંથી યાત્રા અટકાવી હોય ત્યાંથી ફરીથી એ યાત્રા શરૂ કરતા હતા. એ રીતે એમણે પરિક્રમા કરી. આ યાત્રા કરતા કરતા એમના મનમાં એમ થયા કરતું હતું કે મારે ખંડિત યાત્રા કરવી પડે છે. તો એમને એક વખતે એક સાધ્વીજી મળ્યા યાત્રા કરતા કરતા અને એમણે વાત કરી કે હું એક શિક્ષક તરીકે ફરજ બજાવું છું એટલે મારાથી અખંડ યાત્રા નથી કરી શકાતી. તો એનું મને રંજ રહે છે. ત્યારે એ સાધ્વીજીએ એટલો સરસ જવાબ આપ્યો કે દેખો બેટા, યે તો બુંદી કા લડ્ડુ હૈ, વો ચૂરા કરકે ખાવો તો ભી ભલા ઓર પૂરા ખાવો તો ભી ભલા. એટલે પરિક્રમામાં આવતી નાની મોટી બધી વ્યક્તિઓ પાસે એટલી સરસ વાતો એમને જાણવા મળે છે અને એમનું એટલું ઊંડું જ્ઞાન જોવા મળે છે. એટલે એ બધી વાતનો અમૃતલાલભાઈને ખૂબ આનંદ થાય છે. અમૃતલાલભાઈ હમણાં 2018ની સાલમાં જ અવસાન પામ્યા અને હું મારી જાતને ખૂબ સદનસીબ સમજું છું કે એવો વલસાડ હિમાંશીબેન શેલકના ઘરે આવેલા ત્યારે મને પણ આ ઋષિતુલ્ય વ્યક્તિના દર્શન કરવાનો, એમની સાથે વાતો કરવાનો અને એમને જાણવાનો મોકો મળેલો એનો મને ખૂબ આનંદ છે. અને તરલાબેને હમણાં થોડી વાર પહેલા જ કહ્યું એ પ્રમાણે કચ્છવાસીઓ ખૂબ રાજી થશે કે અમૃતલાલભાઈના મૂળ તો કચ્છમાં છે પરંતુ ત્યારબાદ એમના પિતાશ્રીને કામકાજ અર્થે મધ્યપ્રદેશના જબલપુર જઈને વસવાનું થયું અને ત્યારથી આ કુટુંબ જબલપુરમાં જ વસી ગયું. અમૃતલાલભાઈએ કોલેજનું શિક્ષણ જબલપુરમાં લીધું પરંતુ એમનો તો કલાનો જીવ હતો એટલે શાંતિ નિકેતનમાં તેઓ કલાનું શિક્ષણ મેળવવા માટે
નંદલાલ વસુના શિષ્ય તરીકે 5 વર્ષ સુધી રહ્યા. એમણે ખૂબ ઊંડાણપૂર્વક ત્યાં આગળ શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ 5 વર્ષ બાદ જ્યારે ગુરુના આશીર્વાદ લેવા ગયા ત્યારે નંદલાલ વસુ જેવા ગુરુએ એમને આશીર્વાદ આપતા કહ્યું કે બેટા, તું જીવનમાં સફળ નહીં થાય તો ચાલશે, કારણ કે ઘણા બધા લોકો સફળ તો થાય છે પણ તું જીવનને સાર્થક બનાવજે. જીવનને સાર્થક બનાવવાનું આ હૈયે કોતરાઈ ગયેલું વાક્ય વર્ષો સુધી પોતાની અસર એવી ને એવી અને અમૃતલાલભાઈએ ત્યાર પછી ઘણા વર્ષો સુધી કોલેજમાં શિક્ષણ કાર્ય કર્યું, પરંતુ ગુરુનું પેલું વાક્ય એ ભૂલ્યા નહોતા. અને ઉપરના 50 વર્ષના પડાવે તેમને લાગ્યું કે મારા જીવનની સાર્થકતા નર્મદાની પરિક્રમા કરવામાં છે. હું નર્મદાની પરિક્રમા કરું, નર્મદાનું જનજીવન નજીકથી નિહાળું, આ સંસ્કૃતિનો અભ્યાસ કરું, એ લોકોના ખાનપાન, એ લોકોની રહેવા કરવાની ઢબ અને એ લોકોની ભાષા, એ બધાનો નજીકથી અભ્યાસ કરું અને મારા ચિત્રો દોરું. આવું વિચારીને એઓ નર્મદાની પરિક્રમા કરવા નીકળેલ, પરંતુ તેઓ કહે છે કે હું રંગોના મુલકનો મુસાફર. પછી તો નર્મદા યાત્રા કરતા કરતા શબ્દોના શહેરમાં આવી ચડ્યું. તો શબ્દોના શહેરની વાત આપણે પછી કરીએ, એ પહેલા હું રમઝાનભાઈને વિનંતી કરું કે રંગોના મુલકના મુસાફરે કેટલું સુંદર રંગો માટે કામ કર્યું એ આપણા દર્શકોને બતાવે. આ એમનું પુસ્તક છે, નર્મદા તુમ કેટલી સુંદર હો. આ ફક્ત એમના રેખાંકન એટલે કે સ્કેચીસ અને કોલાજનું પુસ્તક. એમાંના 2 કોલાજ આપણે નમૂના તરીકે જોઈશું. આ એક બેગા કરીને આદિવાસીની પ્રજાતિ છે, બેગા સ્ત્રીનું આ કોલાજ છે. અને ત્યારબાદ દહીં વલોવી લે માખણ વલોવી રહેલી સ્ત્રી, આ પણ એક કોલેજના સ્વરૂપમાં આપણને જોવા મળે છે. અને હવે આવીએ આપણે અમૃતલાલભાઈની શબ્દોની સફર પર. તો અમૃતલાલભાઈએ આ જે પુસ્તકો લખ્યા એનો અભ્યાસ કરીએ તો આપણને જોવા મળે છે કે ભલે એમનો ગુજરાતી ભાષાનો અભ્યાસ તો ફક્ત 4 ધોરણ સુધીનો જ છે, કારણ કે તરલાબેને જે હમણાં જણાવ્યું એ સદનવાડીમાં એમણે 4 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો, પરંતુ ત્યારબાદ બીજું વિશ્વયુદ્ધ જાહેર થયું અને એમના માતા પિતાએ એમને ફરીથી પાછા જબલપુર બોલાવી લીધા, એટલે પછી ત્યારબાદનો અભ્યાસ એમનો આગળ ન વધી શક્યો ગુજરાતી ભાષામાં. પણ ફક્ત આટલું જ જોઈએ તો પણ આપણને ખ્યાલ આવે કે એમની ભાષા સમૃદ્ધિ કેટલી બધી છે. એમાં પણ મને સૌથી વધારે જે ગમી ગયું એ એમના ઉપમા અલંકાર. એ એટલી સહજ રીતે ઉપમા આપી શકે છે. એના થોડા દાખલા હું રજૂ કરીશ, કટકે કટકે રજૂ કરીશ. કે એક વખત એ ખુલ્લામાં સૂતા હતા, ખુલ્લા આકાશ નીચે, અને એમણે શરદ પૂર્ણિમાનો ચંદ્ર જોયો. ત્યારે એમને એવી ઉપમા સૂજી કે આજે તો શરદ પૂર્ણિમા હતી, ચંદ્રના વૈભવની તો શું વાત કરું. મને એવું લાગ્યું કે આજે ચંદ્રનો રાજ્યાભિષેક હતો, આજે ચંદ્રના રાજ્યાભિષેકની રાત હતી. તો આટલી સુંદર વાત એ ઉપમા આપીને કરે છે. અને એ આપણને કહે છે કે તમને કદાચ સવાલ થાય કે પરિક્રમા શા માટે કરવી જોઈએ. તો એને માટેના મારી પાસે 2 કારણ છે. એક તો સારા મનુષ્ય બનવા માટે. એ જ્યારે પરિક્રમા કરી રહ્યા હતા ત્યારે એક માણસ, કોઈ વ્યક્તિ એમને મળી
અને એણે એટલી સુંદર વાત કરી કે આપણે એન્જિનિયર બનવું હોય તો એન્જિનિયરિંગની કોલેજમાં મૂકીએ છીએ બાળકને, ડોક્ટર બનવું હોય તો એને મેડિકલ કોલેજમાં મૂકીએ છીએ, પણ જો એક સારા માણસ બનવું હોય તો એને આપણે નર્મદા પરિક્રમા કરવા માટે નર્મદાની યુનિવર્સિટીમાં મૂકવો જોઈએ. અને પરિક્રમા કરવાનું બીજું કારણ એ કે આપણામાં રહેલા અહમને ઓગાળવા માટે. આપણે બધા જ જાણીએ છીએ કે બીજું બધું જ કદાચ કરી શકીએ, પરંતુ અહમ ઓગાળવો આપણા દરેક માટે ખૂબ જ મુશ્કેલ છે. તો આ પરિક્રમા કરતા કરતા અહમ શી રીતે ઓગળી શકે, તો એના ઘણા બધા કારણો છે કે આપણે ગમે તેટલી સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ હોઈએ, આપણો ગમે તેટલો માન મર્તબો હોય, આપણને ઝૂકી ઝૂકીને લોકો સલામ કરતા હોય, પરંતુ જ્યારે પરિક્રમા કરવા નીકળીએ ત્યારે તો એક તદ્દન સામાન્ય કે ગરીબ પરિક્રમાવાસી અને આપણી વચ્ચે કોઈ ફરક રહેતો નથી. એ જ બધા માન અપમાન અવહેલના અને એ જ બધી મુશ્કેલી કઠિનાઈ આપણે પણ વેઠવી પડે છે કે જે બીજા બધાએ વેઠવી પડે છે. એટલે જે આપણા મનમાં ફાંકો હોય કે આપણે એટલે શું, એ બધું દિવસે દિવસે નર્મદાના જળની સાથે સાથે જ વહેતું જાય છે અને આપણે શુદ્ધ થતા જઈએ છીએ, પવિત્ર થતા જઈએ છીએ. અને માટે જ પરિક્રમામાં દાખલ થતી વખતે માણસ જે સ્વરૂપે હોય એ જ્યારે પરિક્રમા કરતો 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 કાંઠે પહોંચે છે અને પરિક્રમાથી બહાર નીકળે છે ત્યારે તદ્દન એક જુદી જ વ્યક્તિ બનીને બહાર નીકળે છે. હવે અમૃતલાલભાઈના લખાણમાં આશિષ ચમકારા પણ એવા જોવા મળે છે કે જે ઘણી વખત તો મને જાણે જ્યોતિન્દ્રભાઈની તુલનામાં લાગે, હું વચ્ચે વચ્ચે એક એક દાખલા આપતી જઈશ કે એક વખત બીજોરા નામના ગામમાં એમને રાતવાસો કરવાનો આવ્યો. એમને રહેવા માટેનું ઠેકાણું તો મળ્યું, પણ એક મોટો ઓરડો હતો અને એ તદ્દન દરવાજા વગરનો. તો સુસવાટા મારતા પવન વચ્ચે દરવાજા આગળ સુવા માટે અમૃતલાલભાઈએ એમ કહ્યું પોતાના સાથીદારને, એક પાંડે નામનો એમનો સાથીદાર હતો, એને કહ્યું પાંડેને કે હું દરવાજા આગળ સુઈ જઈશ. ત્યારે અમૃતલાલભાઈનું શરીર એટલું બધું દુબળું પાતળું કે પાંડે એમની મજાક કરતા કહે છે કે વાઘ જો તમારો કોળિયો કરી જશે તો એનું પેટ તો જરા પણ નહીં ભરાય. ત્યારે અમૃતલાલભાઈ હસવા લાગે છે અને આ જે પાંડે હતો એ ખૂબ હૃષ્ટ પુષ્ટ હતો, એટલે અમૃતલાલભાઈ કે કશો વાંધો નહીં, મને જો ખાશે વાઘ તો એને એમ લાગશે કદાચ કે આ તો પ્રથમ ક્લાસે મક્ષિકા થઈ, પરંતુ મને ખાઈને જયારે તારી પાસે આવશે ને ત્યારે એનું ઉદર એવું તૃપ્ત થઈ જશે કે એને એમ લાગશે કે હવે મધુરેણ સમાપયત થઈ ગયું. એટલે આમાં એમની સૂક્ષ્મ હાસ્યની વાત આપણે જોઈ શકીએ છીએ. નર્મદાની પરિક્રમા કરતા કરતા ઘણા બધા નાના નાના પ્રપાતો એમને જોવા મળ્યા. એટલા પાતળા એવા હોય, ઘણી જગ્યાએ તો નર્મદાનો પ્રવાહ એકદમ ક્ષીણ થઈ ગયો. ત્યારે કહે છે કે નાના નાના પ્રપાતના ટોળે ટોળા છે, ઝૂંડના ઝૂંડ છે, એ હરણબાળ જેવા લાગે છે. થાય છે કે આને ગોદમાં લઈ લઉં, પંપાડી લઉં, પછી એમને ઠેકમ ઠેકા કરવા માટે છોડી દઉં. તો આ રીતે ઉપમા આપી આપીને એ આપણને સરસ રીતે વાતો કરે છે. એક વખત
એ લોકોની જયારે યાત્રા ચાલતી હતી ત્યારે પૈસા ખૂટી પડે, એમની પાસે પૈસા નહોતા. અને હવે આગળ કેવી રીતે વધીશું એ પ્રશ્ન ઉભો થયો. ત્યારે એમના સાથીદાર હતા પાંડે, એ નર્મદામાં સવારે નહાવા જાય છે અને નહાતા નહાતા પ્રાર્થના કરે છે કે હે નર્મદા, તું અમારી પર એવી કંઈક પ્રસન્નતા બતાવ કે એક 100 ની નોટ, એ તો ઘણા પહેલાના જમાનાની વાત છે, કદાચ 1975-77 ના સમયની, એટલે ત્યારે 100 ની નોટનું ઘણું મહત્વ હતું. તો એક 100 ની નોટ તરતી તરતી અમારી પાસે આવે તો આ નર્મદા યાત્રા આગળ ચાલે. તો એ પાંડેજી નાઈને બહાર નીકળ્યા અને રાંધ્યું કર્યું અને બપોર પડી. બપોરના સમયે એકદમ અચાનક અમરતલાલભાઈના બનેવી આવી પહોંચે છે શહેરમાંથી એમને મળવા માટે, અને આવીને પૂછે છે કે કોઈ ચીજ વસ્તુની જરૂર તો નથી. ત્યારે અમરતલાલભાઈ કહે છે કે ચીજ વસ્તુની જરૂર તો નથી, પણ પૈસાની જરૂર છે. ત્યારે એમને બનેવી ખિસ્સામાંથી 100 ની નોટ કાઢે છે. તો પાંડે કહે છે કે ખરેખર આ તો ચમત્કાર થયો અમરતલાલભાઈ, અને આ તો આપણને નર્મદાના આશીર્વાદ ખરેખર જ મળી ગયા. પણ અમરતલાલભાઈ, મેં વારંવાર જોયું કે કોઈ જાતની અંધશ્રદ્ધા કે ચમત્કારમાં જવા માંગતા નથી. બીજો એક પ્રસંગ એને મેં એ પૂર્તિ માટે હું કહું કે નર્મદાના કાંઠે કાંઠે જ્યારે ચાલી રહ્યા હતા ત્યારે એમને બીજા પણ 2-3 સાથીદારો હતા, એ લોકો બધા આગળ નીકળી ગયા અને કાંઠા પર અમૃતલાલભાઈને ઉભા રહેવાનું બહુ મન થયું કે શાંતિથી મારે થોડો સમય નર્મદા મૈયા સાથે ગાળવો છે. તો એ ત્યાં ઉભા રહ્યા અને પછી ઉપર જતી કેડી પર આવ્યા અને એની પર ચાલવા માંડ્યા. તો થોડેક દૂર જઈને એમણે જોયું તો એક મોટો મગરમચ્છ રસ્તાની વચ્ચોવચ્ચ પડેલો હતો અને કોઈ જાતનું હલનચલન એ કરતો નહોતો. એટલે થોડી વાર ઉભા રહ્યા પછી એમને લાગ્યું કે કદાચ આ મરી ગયો છે અને એમણે થોડા ડગલા આગળ ભર્યા. એ માત્ર 10-એક મીટર જ દૂર હતું. તો અમરતલાલભાઈએ થોડા ડગલા આગળ ભર્યા કે ફટાક કરતો એકદમ હલી ગયો અને જોશભેર એ દોડતો દોડતો નર્મદા કાંઠા તરફ પહોંચી ગયો. એ ઝાડીનો એટલો મોટો પ્રચંડ અવાજ થયો, એમ કહે છે અમરતલાલભાઈ, એ ઘડી પર તો હું ગભરાયો, પણ પછી મને એટલો બધો આનંદ થયો કે એણે જો ધાર્યું હોત અને મારી તરફ આવ્યો હોત તો એક પૂંછડી મારત ને તો પણ હું તો ભોય ભેગો થઈ જાય, અને એ પછી દ્રુત ગતિએ આવીને મને ઉપાડી લેત અને પછી નર્મદાના કાંઠે જઈને વિલંબિત ગતિએ મારો કોળિયો કરી જાય. પરંતુ આમાંનું કશું ન બન્યું અને ઉલટો એ તો મારાથી ગભરાઈને ભાગી ગયો. તો મને એટલો બધો આનંદ થયો કે ઘરમાં મારી પત્ની કાંતા કાયમ મારી મશ્કરી કરતી હોય છે કે તમારાથી તો ઉંદર કે વાંદા પણ ન ગભરાય. તો જે અમરતલાલથી ઉંદર કે વાંદા નથી ગભરાતા, એ અમરતલાલથી આવડો મોટો મગરમચ્છ ગભરાયો એનો તો મને આનંદ જ થાય ને. પછી ત્યાંથી આગળ વધીને જ્યારે એમના સાથીદારોને ખબર પડે છે કે એક આટલો મોટો મગરમચ્છ એમના રસ્તામાં આવ્યો અને એ પણ કેડી ઉપર આવ્યો, ત્યારે એમને આ વાત એટલી બધી અશક્ય લાગે છે કે એ કહે છે કે હકીકતમાં આવું તો બની જ ન શકે, પણ ખરેખર નર્મદા મૈયાએ તમને મગરમચ્છના સ્વરૂપમાં આશીર્વાદ આપ્યા. ત્યારે એમની આવી અંધશ્રદ્ધા પણ અમરતલાલભાઈ વારંવાર દૂર કરે છે કે ના ના, એવું કશું નથી, આ તો માત્ર એક યોગાનો યોગ છે, બાકી નર્મદા મૈયા મારી જેવાને આશીર્વાદ આપવા આવી જ ન શકે.
એટલે આ બધી માન્યતાઓ પણ આશાબેન મ્યુટ થઈ ગયું છે ભૂલથી સેજ. હા હવે બરાબર. મારા માટે આવી જ ન શકે ત્યાંથી. મારા માટે આવી જ ન શકે. અને આ પરિક્રમાની સાથે સાથે અમૃતલાલભાઈ ઘણા બધા આપણે લોકસેવાના તો ન કહીએ પણ લોકોના મનને શાંતિ થાય એવા કામ પણ સાથે સાથે કરતા જાય છે. કે એક વખત પરિક્રમા કરતા કરતા એક નાનકડા એવા ગામમાં જઈને એક દંપતીની એમને મુલાકાત થાય છે અને પેલી સ્ત્રી કહે છે કે મારો વર તો રોજ મને અહીંયા મૂકી ને એ એના કામે નીકળી જાય છે અને પછી હું ઘી વેચવાનું કામ કરું છું. તો અમૃતલાલભાઈ સ્વાભાવિક રીતે એને સવાલ પૂછે છે કે તો પછી તારા બાળકો ક્યાં રહે છે? એ ઘરે જ રહે છે તારા બાળકો? તો પેલી સ્ત્રીની આંખમાં આંસુ આવી જાય છે અને કહે છે કે બાબા મારે તો બે બે સંતાનો હતા પણ બંને ગુજરી ગયા. અને રડીને પછી કહે છે કે બાબા એવું કોઈ તાવીજ છે તમારી પાસે અથવા એવી કોઈ દવા છે? જો તમે મને આપશો તો હું તમારો આભાર કોઈ દિવસ નહીં ભૂલું. સોરી પાછા મ્યુટ થઈ ગયા છું. હાથ નથી લગાડતી રમજાન. હા એટલે કોઈ અન્યથી થઈ જતું હશે. આપણે બાકીના મિત્રો પણ પ્લીઝ ધ્યાન રાખીશું હવે નહીં થાય. તો એ કહે છે કે મેં એની આંખોમાં એવી અબળખા જોઈ, મારા માટેની એટલી બધી આશા જોઈ કે મારાથી રહેવાયું નહીં. અને મેં એને એમ કહ્યું કે તું સવારે દૂધ પીએ છે કે ચા પીએ છે? ત્યારે પેલી સ્ત્રીએ કહ્યું કે ચા. એટલે મેં કહ્યું કે હા અહીં તારી ભૂલ થાય છે, તમારું આટલું બધું દૂધ થાય છે તો તમે પતિ પત્ની ખૂબ બધું દૂધ પીઓ અને તો તમારામાં શક્તિ આવશે અને તો ઉપરવાળો કૃપા કરશે ને તો સૌ સારા વાના થશે અને તારે ત્યાં સંતાન જરૂર અવતરશે. ત્યારે પેલી સ્ત્રી એટલી બધી રાજી થઈ ગઈ. અમૃતલાલભાઈ કહે છે કે મને ખબર છે કે હું અસત્ય બોલેલો, પરંતુ મને એમ થયું કે આવું અસત્ય જો કોઈ વ્યક્તિના મનમાં આશા જગાવી શકતું હોય તો કશો વાંધો નહીં એવું અસત્ય બોલવામાં. આવી જ રીતે બીજા એક સાથી સાથી સાથે જ્યારે નીકળે છે ત્યારે એકદમ વંટોળ ફૂંકાય છે અને ધૂળના થર પર થર એમની ઉપર જામી જાય છે. તો અમૃતલાલભાઈ કહે છે કે અમે બંને એવા લાગતા હતા કે જાણે હું મોહેંજોદડો અને મારો સાથીદાર હડપ્પા હોય એવા અમે બંને દેખાતા હશું કદાચ, એટલા બધા દૂર દૂરથી ભરાઈ ગયેલા. પણ મોહેંજોદડો અને હડપ્પા વચ્ચે અને અમારા વચ્ચે ફરક માત્ર એટલો કે એ લોકોને દટાઈ ગયેલા તો ખોદીને કોઈએ બહાર કાઢવા પડ્યા અને અમે બંને તો અમારી મેળે જ બહાર નીકળીને ચાલવા માંડેલા. એટલે આવી વાત કરવાની સાથે અમૃતલાલભાઈના નર્મદા પ્રેમની થોડી વાત કરીશ કે નર્મદા મૈયા સિવાય તો એમની કલમમાંથી કે એમના મોઢામાંથી શબ્દ નીકળતો જ નથી. અને જે રીતે એક બાળક પોતાની માને પ્રેમ કરે એ જ રીતે એમણે કદાચ એથી પણ અકેરા ભાવથી એમણે નર્મદાને ચાહી છે. અને એક વખત દિવાળીના સમયે એ અમરકંટક પહોંચ્યા છે અને અમરકંટકમાં દિવાળીની રાત એમણે ગાળવાની છે. ત્યારે સ્ત્રીઓ, ગામની સ્ત્રીઓ આવીને નર્મદા કુંડમાં દીવા પ્રગટાવી જતી હતી
અને અમૃતલાલભાઈને પણ મન થાય છે કે લાવો એક દીવો મને પણ આપો, હું પણ નર્મદા કુંડમાં દીવો તરતો મૂકું. અને નર્મદા કુંડમાં દીવો મૂકતી વખતે એ શું યાતના કરે છે એ હું એમના શબ્દોમાં વાંચીશ. છેવટે મારાથી ન રહેવાયું, એક સ્ત્રી પાસેથી મેં દીવો માગી લીધો, પોતાના હાથે જલાવી અને કુંડમાં છોડ્યો. પછી મનમાં ને મનમાં બોલ્યો, માં નર્મદે તારી પૂજામાં એક દીપ જલાવ્યો છે, બદલામાં તું પણ એક દીપ પ્રગટાવજે મારા હૃદયમાં. બહુ અંધારું છે ત્યાં, કોઈ રીતે જતું નથી, તું દીપ જલાવી દે તો એ દૂર થઈ જાય, આટલી ભિક્ષા માંગુ છું, દીપ જલાવજે. ઓકે. આ વાતને 5 વર્ષ થઈ ગયા. એ પછી ફરીથી અમૃતભાઈ બીજી પરિક્રમાની યાત્રાએ નીકળે છે અને ત્યારે એમને અચાનક બીજા 3 પરિક્રમાવાસીનો સાથ થઈ જાય છે. એમાં એક દાદુ નામના વ્યક્તિ મોટી ઉંમરના હતા અને નાની નાની વાતમાં એમનું એટલું ઊંડું જ્ઞાન દેખાઈ આવતું હતું. એ દાદુ એમને તે દિવસે કહે છે કે ચાલો ફરીથી આપણે દિવાળીના દિવસે નર્મદાના કિનારે છીએ તો આપણે નર્મદામાં દીપ પ્રગટાવીને તરતો મૂકીએ. તો અમૃતલાલભાઈએ એમને કહ્યું કે ના, તમે મૂકો, મારે નથી મૂકવું. તો દાદુ પૂછે છે કે કેમ? બસ એમ જ. તો પણ દાદુના બહુ આગ્રહથી મેં કહ્યું, સાંભળો દાદુ, આજે દિવાળી છે, ઠીક આવી જ રીતે એક દિવાળીએ હું અમરકંટક હતું, રાતના અંધારામાં એક દીવો પ્રગટાવીને નર્મદા કુંડમાં વહેતો મૂક્યો હતો અને માં નર્મદાને કહેલું કે એક દીપ તું જલાવજે મારા હૃદયમાં જેથી ભીતરનું અંધારું દૂર થઈ જાય. આજે અને ઠીક 5 વર્ષ થયા. 5 વર્ષનો સમય કઈ થોડો ન કહેવાય, પણ નર્મદાએ દીપ નથી જલાવ્યું, જલાવવાની કોઈ તૈયારી પણ નથી દેવાના, એટલે હું પણ દીપ નહીં જલાવું, હું નર્મદાથી રિસાયો છું. દાદુ હસી પડ્યા, અરે પાગલ, ભીતરનો દીપ શું એટલી સહેલાઈથી જલે? એક વાર કહી દેવાથી જલે, એમાં 5 વર્ષ તો શું, જન્મારો આખો નીકળી જાય, ફરીથી જન્મ લેવો પડે. થોડી વાર ચૂપકીથી છવાઈ ગઈ, કોઈ કઈ બોલ્યું નહીં. ફરી દાદુ જ બોલ્યા, જો બેટા, બહારનો દીવો ચટ જલે છે તો પટ બુજાઈ પણ જાય છે, ભીતરનો દીવો મોડેથી જલે છે તો સહેલાઈથી બુજાતો પણ નથી, એના અજવાળા દૂર દૂર સુધી ફેલાય છે, માટે ધીરજ રાખ, ઉતાવળ કરે કામ ન આવે. અહીંયામાં એ દીવાને પામવાની લગની હોય અને કદમ એ ભણી જઈ રહ્યા હોય તો બસ છે, ઉઠ બેટા, તારું કામ કદી પણ વ્યર્થ નથી જવું. અને દાદુની વાણી કોઈ મંત્રની જેમ એમના મનમાં ગુંજી ઉઠી અને એમણે હોંશે હોંશે દીપ પ્રગટાવી અને નર્મદામાં તરતો મૂક્યો. એ વાત ખૂબ સુંદર સુંદર રીતે કહેવાય છે. અને છાપાઓ, એક વખત પરિક્રમામાં એમણે લગભગ અઠવાડિયાનું છાપું જોયું, અઠવાડિયા જૂનું છાપું, અઠવાડિયા પહેલાનું. અને એ કહે છે કે અઠવાડિયા પછી એ છાપું મેં વાંચ્યું તો પણ મને એવું લાગ્યું કે જાણે ગઈકાલનું છાપું, એ જ બધા સમાચાર, કંઈક રાજકારણની વાતો, કંઈક બળાત્કારની વાતો,
કઈક મારામારીની વાતો, એટલે એના પરથી એમણે એક જે પેરેગ્રાફ લખ્યો છે એ વાંચવાની મને બહુ મજા પડી. મને એમ થયું કે ના, એમની વાત જરા પ્રેક્ટિકલમાં મુકાય તો આપણને બધાને ખબર પડે કે આવો પ્રયોગ સફળ થાય કે કેમ. તો એ કહે છે કે જો હું કોઈ છાપાનો તંત્રી હોત તો મારું છાપું રોજે રોજ ના નીકળે. જે દિવસે કોઈ ઢંગના સમાચાર ન હોત તે દિવસે છાપું બંધ રહે. છાપામાં એક કાયમી સૂચના આપી દે કે જે દિવસે છાપું ન આવે તે દિવસે સમજી લેવું કે આજે કોઈ સમાચાર નથી. કોઈ પણ સમાચાર વિના 12 કે 16 પાના ભરી કાઢવા એ ક્યાંનો ન્યાય છે? એ અખબારી કાગળનો અને વાચકોના સમયનો બગાડ જ છે એવું મને લાગે છે. મને પણ મજા પડે કે હા, આ વાત તો સાચી છે કે આવું હોઈ શકે. ત્યારબાદ હું થોડા એમની ઉપમાની જે વાતો છે એ કરીશ. નીચેના ખેતરોમાંથી ધુમ્મસ નીકળતું હતું અને વાદળની જેમ ફેલાતું હતું. જાણે પૃથ્વીના થાળમાંથી ધૂપનો ધુમાડો આવી રહ્યો હોય. એટલે સરસ રીતે જે ધુમ્મસ નીકળતું હતું એને પૃથ્વીના થાળમાંથી જાણે ધૂપ નીકળી રહ્યું હોય એની ઉપમા એમણે આપી છે. પછી અમરકંટકની વાત કરે છે કે અમરકંટકનું નામ મેકલ પણ છે, એટલે નર્મદાને મેકલ સુતા પણ કહેવાય છે. મેકલ પોતાની બાળકીને પહાડમાંથી કેવી સંભાળથી નીચે સુધી વળાવે છે એ આજે અમે નજરે જોયું. ધુવાધાર ધોધની વાત કરે છે કે ધુવાધાર ધોધની વાત કરતા એમનું કહેવું છે કે નર્મદાએ કોઈને જે ન આપ્યું એ જબલપુરને આપ્યું. એ શું આપ્યું? પોતાના ગળાનો હાર આપ્યો. ધુવાધાર ધોધને તેઓ નર્મદાના ગળાના હાર સાથે સરખાવે છે. અને આપણે સૌએ આપણામાંથી મોટા ભાગને તત્વમસી વાર્તા પરથી બનેલી રેવા ફિલ્મ જોઈ જ હશે. એમાં શૂલપાણની જાળીની જે વાત આવે છે કે શૂલપાણની જાળીમાં જે કોઈ પરકમાવાસી જાય એ લૂંટાય જ જાય. ત્યાંના ભીલોએ એની પાસે કોઈ વસ્તુ રહેવા ન દીધી હોય એ વાતની પૂર્તિ કરતા એમને એક પરકમાવાસી, વૃદ્ધ પરકમાવાસી મળ્યા અને એ કહે છે કે હું જયારે શૂલપાણેશ્વરની જાડીમાં ગયો ત્યારે મારી આંખે મોતિયો છે એટલે મેં ચશ્મા પહેરેલા હતા. ભીલોએ મારી પાસે જે કંઈ માગ્યું એ મારી પાસેની થોડી ઘણી ચીજ વસ્તુ હતી એ બધી મેં એમને આપી દીધી. પણ મેં એમને કહ્યું કે મને ચશ્મા પહેરી રાખવા દો, મને ચશ્મા મારી પાસે રાખવા દો, કારણ કે મને એ વગર આંખે કંઈ દેખાશે નહીં. પણ એમણે મારા ચશ્મા પણ છીનવી લીધા ને ત્યાં ને ત્યાં તોડી નાખી, ફેંકી દીધા. પણ એ લોકોએ ચશ્મા મારી પાસે રહેવા ન દીધું. તો આનું કારણ એમ જણાવવામાં આવે છે કે ભીલોને નર્મદા માતાની જ આજ્ઞા છે કે શૂલપાણની જાડીમાં જે પરકમાવાસી દાખલ થાય એનો થોડો ઘણો પણ અહમ બાકી રહી ગયો હોય તો આ જાડી પસાર કરતા સુધીમાં એ અહમ પૂરેપૂરો ઓગળી જવો જોઈએ અને એને ભાન થવું જોઈએ કે જે સ્વરૂપે હું આ પૃથ્વી પર અવતર્યો હતો એ જ સ્વરૂપે હું આજે પણ છું. એમાં મેં મારી જાતે કોઈ જાતનો ઉમેરો કર્યો નથી, હું એ ઉમેરો કરવા શક્તિમાન પણ નથી એનું ભાન એ પ્રવાસીને થાય. એટલા માટે આ ભીલોને એવી આજ્ઞા કરવામાં આવી છે. એ લોકોની એવી પરંપરા છે કે જે કોઈ આમાં દાખલ થાય એને લૂંટી લેવો
અને લંગોટી વેર, ફક્ત એક લંગોટી એના શરીર પર બાકી રાખીને એને આગળ વધવા દેવું. એ પછી એ લોકોએ એવી વ્યવસ્થા કરી છે કે જાડીમાંથી બહાર નીકળીને એક મંદિર સુધી પરકમાવાસી પહોંચે ત્યારે ત્યાં મંદિરમાં વ્યવસ્થાપકો એને એક ચિઠ્ઠી લખી આપે કે આ આ મુસાફર પરકમા કરીને આવ્યો છે અને એને જોઈતી ચીજ આપવામાં આવે. એટલે પેલી પેઢી પર જઈને એ ચિઠ્ઠી જ્યારે આપે ત્યારે આ મુસાફરોને જોઈતી ચીજો, કપડાં, વાસણ, સીધું વગેરે ત્યાંથી મળે છે. આ વાત જ્યારે જાણી એટલે અમૃતલાલભાઈને ખબર જ હતી કે આવું બનવાનું છે. અને ઘણા લોકોએ એમને કહ્યું કે એક બીજો રસ્તો પણ છે, તમે એ રસ્તેથી જાઓ તો પછી ત્યાં વિલોનો ઉપદ્રવ પણ નહીં નડે અને તમને એ રીતે જવા મળશે. પરંતુ એમણે તો નક્કી કરેલું હતું કે ના, એક વખત જ્યારે નક્કી કર્યું છે ત્યારે મારે અહીંથી જ પસાર થવું છે. અને એને માટે 4 લીટી એમણે લખી પણ ખરી કે જટા જૂટ વધારશું જી, એટલે માથે જટા વધારશું, જટા જૂટ વધારશું જી, ભિક્ષા માગીને ખાશું જી, નિર્ધન નિર્વસ્ત્ર થાશું જી, પણ જાડીમાંથી જાશું જી. આ 4 લીટી લખીને એમણે નક્કી કર્યું કે જાડીમાંથી તો પસાર થવું જ છે. પરંતુ પછી એમને યાદ આવ્યું કે બીજું બધું તો ઠીક, પણ મારી પાસે મારા રેખાંકનોની, મારા જે સ્કેચિસ તૈયાર કર્યા છે આટલા બધા, એની રોજનીશી પણ છે અને મારા ચશ્મા, આ 2 વસ્તુ જો મારી પાસેથી છીનવાઈ જાય તો હું કવચ અને કુંડળ વગરના કર્ણ જેવો થઈ જાઉં. એટલે મારે આવું તો નથી જ બનવા દેવું. એટલે નજીકનું જે થાણું હતું ત્યાં જઈને પોલીસને એમણે વિનંતી કરી કે જો તમે અમને રક્ષણ આપો આ શૂળપાણની જાડી પસાર કરતા તો બહુ મોટો ઉપકાર થશે. અને જ્યારે થાણેદારે જાણ્યું કે તેઓ એક સારા લેખક છે ત્યારે એટલો રાજી થઈ ગયો અને એણે કહ્યું અમૃતલાલભાઈને કે મારા પિતાશ્રી પણ લખે છે, તેઓ પણ એક લેખક છે, અને તમે હવે જરા પણ ચિંતા નહીં કરો, હું તમને રક્ષણ આપીશ, મારા 2 માણસો તમારી સાથે ને સાથે રહેશે, અને કંઈ પણ બીજી વસ્તુની પણ જરૂર હોય તો તમે જરૂર જણાવજો અને એ લોકો તમારું કામ કરી આપશે. તો આ રીતે એમને એમ થયું કે આવું રક્ષણ માંગવાનું મારે માટે વ્યાજબી કહેવાય કે નહીં, પણ તે છતાં એમને થયું કે ના ના, કેમ કેમ જો આ જાડી પસાર કરવી હોય ને જાડીમાંથી જ પસાર થવું છે એવી જો મારી ઈચ્છા હોય તો આટલું રક્ષણ માંગવામાં કંઈ ખોટું નથી. એટલે એ રીતે એમણે રક્ષણ માંગ્યું અને પેલા 2 માણસો એ સાથે રહી અને એમને આ જાડી પસાર કરાવી અને નિર્વિઘ્ને પસાર કરીને એ જ્યારે આગળ વધ્યા ત્યારે એમની આગળના પરકમાવાસીઓએ બહુ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે તમે આ બધા કપડાં સહિત કેવી રીતે આવી શકે. તમારા આગલા દિવસે જ અમે ત્યાં હતા અને અમારા શરીર પર તો એમણે લંગોટી પણ ન રહેવા દીધી અને ફક્ત મોટા મોટા ખાખરાના ઝાડના પાન વીંટીને અમે આગળ સુધી પહોંચી શક્યા. ત્યારે અમૃતલાલભાઈને થયું કે જે મેં વિચાર કર્યો કે પોલીસનું રક્ષણ માંગવાનું એ કંઈ ખોટું તો નહોતું. આ રીતે યાત્રા આગળ વધારતા વધારતા મધ્યપ્રદેશમાંથી તેઓ ગુજરાતમાં આવે છે અને ઘણા બધા નર્મદાના વિવિધ સ્વરૂપો જોઈ જોઈને એમણે એક આગળ રમધનભાઈએ પણ જે કહ્યું કે દિવસના સમયે એ નર્મદા છે, દિવસના સમયે નર્મદા દ્રશ્ય છે. એટલે નર્મદાનો અર્થ થાય છે આનંદ આપનારી. એટલે નર્મદાને ખળખળ વહેતી જોઈને આપણને જે આનંદ મળે એ દ્રશ્ય આપણને નર્મદા
નો અર્થ સાકાર કરે છે, પરંતુ રાતે જો આપણે શાંતિથી સૂતા હોઈએ અને નર્મદાનો ખળખળ વહેતી નર્મદાનો કલકલ નિનાદ આપણને સંભળાય, ત્યારે એનો એ રવ એટલે રેવા, રેવા નામ એ સાકાર કરે છે. એ રીતે દિવસના એ નર્મદા છે અને રાતે એ રેવા છે. તો આ નર્મદાની યાત્રાની વાત અને છેલ્લે સમાપન કરતા છેલ્લે દિવસે પોતાની યાત્રા જ્યારે પૂરી કરવાના છે ત્યારે તેઓ કહે છે, મારું મન પોકારી પોકારીને કહેવા માંગે છે, સાંભળો, હું નર્મદા કાંઠેથી આવું છું. નર્મદા સૌંદર્યનો થોડો સો પ્રસાદ તમારા માટે પણ લાવ્યો છું. આ પ્રસાદ લો અને જો વધુ મેળવવાનું મન થાય તો એક દિવસ વહેલી સવારે ઘરના કમાડ વાસીને સીધા નર્મદા કાંઠે નીકળી જજો. સાંભળો છો ને આપ સૌ, હું નર્મદા તટનો વાસી બોલી રહ્યો છું. પછી એ નર્મદા સાથે વાત કરે છે, માં નર્મદે, ભવિષ્યમાં પણ તારે કાંઠે આવતો રહીશ, બનશે તો બાકીની પરિક્રમા પૂરી કરીશ, પણ લખવું અહીં પૂરું કરું છું. હા, એક વાત કહેવા ચાહું છું, હું તારા કાંઠે આવતો કેટલાય દિવસો સુધી ચાલતો ને પછી પાછો ઘરે આવી જતો, પરંતુ એક વાર એવો આવીશ કે પછી પાછો નહીં આવું. તારા કાંઠે હંમેશ ને માટે મીઠી નિંદરમાં સુઈ જઈશ. ત્યારે થાબડીને સુવડાવી દે છે, બસ આ એક જ આકાંક્ષા છે અને પૂરી કરજે માડી. એમનો આ છેલ્લો પેરેગ્રાફ વાંચતા મારી આંખમાં આંસુ આવી ગયા, અને તે છતાં પછી મને ખાતરી થઈ કે એમની આ પ્રાર્થના નર્મદા મૈયાએ જરૂર જ સાંભળી હશે અને એ રીતે એમની આ પ્રાર્થના પૂરી થાય છે કે આ યાત્રા કરી ત્યાં સુધીનો એમનો પ્રવાસ એમણે બીજા બધા સાથીદારોને સાથે લઈ લઈને કર્યો. એમની ઉંમરના 50-60 વર્ષના ગાળામાં એમણે આ 11 યાત્રાઓ એ રીતે કરી અને ત્યાર પછી ઉંમરના 75 વર્ષના પડાવે જ્યારે એમણે આ યાત્રામાં બાકી રહેલી યાત્રા પૂરી કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે એમના ધર્મપત્ની કાંતાબેને એમને કહ્યું કે હું તમને એકલા તો નહીં જ જવા દઉં, હું તમારી સાથે ચાલીશ. એ યાત્રા 1250 કિલોમીટરની હતી, તો પણ કાંતાબેને હિંમત કરીને એ રીતે એમને સાથ આપ્યો અને આ દંપતીનું આ દાંપત્ય જોઈને આપણે ખરેખર ગળગળા થઈ જઈએ કે આ રીતે પતિની યાત્રામાં સાથ આપનારી સ્ત્રીઓ કેટલી. એટલે ખરેખર કાંતાબેનને આપણે સતી સ્ત્રી જ માનવા પડે. અને હું રમઝાનભાઈને વિનંતી કરું કે આ યુગલનો ફોટોગ્રાફ આપણા દર્શકોને બતાવે, અમૃતલાલભાઈ અને કાંતાબેન. તો આ દંપતીએ 1250 કિલોમીટરની યાત્રા એકમેકના સથવારે કરી, ઘણા બધા કષ્ટો ભોગવ્યા, ઘણી બધી તકલીફો ભોગવી અને તે છતાં હસી ખુશીથી ઘરે પહોંચ્યા. અને જે આ છે, નર્મદા તું કિતની સુંદર હો, આ પુસ્તકના અંતે
અમૃતલાલ ભાઈ કહે છે કે આજથી 100 વર્ષ પછી પણ જો તમારામાંથી કોઈ નર્મદાની પરિક્રમા કરવા નીકળે અને તમે કોઈ એવું યુગલ જુઓ કે જેમાંનો પુરુષ ઝાડુ લઈને કચરો વાળતો હોય અને જેમાંની સ્ત્રી એક કચરો ભેગો કરવા માટેની બાસ્કેટ એના હાથમાં હોય અને એક સુપડી હોય એમાં બધો કચરો ભેગો કરી કરીને દૂર નાખતી જતી હોય, તો તમે સમજી લેજો કે એ હું અને કાંતા છીએ. સાજિંદો કોઈ કાર્યક્રમ આપવા જાય, સ્ટેજ પરફોર્મન્સ આપતો હોય, તો એ પહેલા પોતાના સાજના સૂર મેળવે છે અને એ લાંબો સમય સુધી સૂર મેળવતો રહે છે. તો મેં અને કાંતાએ આ જન્મમાં તો માત્ર સૂર જ મેળવ્યા છે, હજી તો સાજ પર અમારી પેશગી કરવાની તો બાકી જ છે. તો આ યુગલને વંદન કરીને હું આજની મારી વાત અહીં સમાપ્ત કરું છું. ને મને લાગે છે કે સમય પૂરો થયો છે. રમઝાનભાઈ, તમે તો બાદ જ નથી, પહેલા જ આપણે વાત થઈ છે એ મુજબ કોઈ સમયનો બાદ નથી, એટલે દેર વિલ બી નો ટાઈમ, એવું જીસસ વાળું વિધાન છે એ આપણા સાથે આપણી શ્રેણીમાં તો કમસે કમ છે, એટલે સમયની કોઈ ચિંતા નથી. આપણે કાંઈ વાત કરવી હોય તો હજી કરી શકો. હા, પણ યસ, હવે અમે તમને મૂકીશું નહીં. ઘણા બધા મિત્રો આજે તમારી આપણી સાથે જોડાયા છે, એટલે એ બધા મિત્રો પોતાના પ્રશ્નો કે પ્રતિભાવ રૂપે રજૂ થઈ શકશે. પણ તમે વાણી સ્વાતંત્ર્યનો જાજો લાભ ન લીધો, તમે પૂરા એક કલાકમાં જ વાત પૂરી કરી, પણ બહુ જ સરસ રીતે તમારી સંવેદના જે રીતે નર્મદા સાથે જોડાઈ છે. કોઈને પણ મન થાય જેવું તમને થયેલું એવું કે આપણે ચાલો ને નીકળી પડીએ અને ચાલો ને આપણે આ કરીએ, પરકમમાં કરીએ, અને એમાં પણ હવે જ્યારે આપણે એના વિશે વાંચીએ છીએ ત્યારે અમને બધાને કદાચ એની ખબર આ વાંચ્યા પછી જ પડી છે, તો ત્યારે તો એકદમ મન થઈ જાય અને આપણને એમ થાય કે નીકળી જ પડવું છે. અને એ જાણીને આનંદ આપણને થાય કે એ શિક્ષક હતા તેમ આપણે શિક્ષક છીએ, તો એ વેકેશનમાં જઈ શક્યા, તો વી કેન ઓલ્સો પ્લાન, એમ આપણે પણ જઈ શકીએ અને વિદ્યાર્થીઓને લઈને નીકળી પડીએ. પણ ખંડિત અખંડિતનો જે વિચાર છે એને જે સાધ્વીજી મહારાજે સ્પષ્ટ કર્યો અને તમે જે રીતે એનો આરંભે ઉલ્લેખ કર્યો કે એમને રંજ રહેતો કે એક સળંગ તો નથી મારાથી જઈ શકાયું, એમ કે ના આ તો બુંદીનો લાડુ છે, એટલે એ ચૂરો કરીને ખાઓ કે બૂરો કરીને ખાઓ, પણ આખરે ખાવાની મજા છે. તો આ ખાવાની મજા એમણે લીધી, એટલું જ નહીં, મજા એ વાતની છે. સદનસીબે મારે અધ્યાત્મ કવિ વિશે કામ કરવાનું થયું ત્યારે આ વાત એની સાથે એટલા માટે જોડું છું કે આ બધા કવિઓ, નરસિંહ મીરા હોય કે અન્ય અનુભૂતિજન્ય સત્યને પકડનારા કવિઓની વાત અન્ય સંતો કરતા એ રીતે જુદી પડે છે કે એમણે જે અનુભૂતિ લાધી તે એ અનુભૂતિના ભાગીદાર આપણને પણ એમણે બનાવ્યા. એમને તો આનંદ લૂંટ્યો જ પોતાની અનુભૂતિનો, પણ શબ્દના માધ્યમથી આપણને પણ એના ભાગીદાર બનાવ્યા. એટલે અહીં છાસ વલોવતું ચિત્ર તમે મૂક્યું, એ વલોણાનો નવનીત સીધું આપણને મળ્યું, એનો એક બહુ જ મોટો આનંદ આપણને બધાને છે. અને આરંભે તમે જે કહ્યું નંદલાલ બસુને યાદ કરીને કે તું સફળ નહીં થાય તો ચાલશે, તો સફળ તો ઘણા થાય પણ જીવન સાર્થક કરી શકે તો ઘણું. તો આ એક જીવન મંત્ર પોતાના ગુરુ પાસેથી, આપણે જાણીએ છીએ કે શાંતિનિકેતનમાં તેઓ રહ્યા છે અને સ્મૃતિઓનું શાંતિનિકેતન એ પણ મજાની, એટલે ત્યાંના સંસ્મરણો પણ એટલા જ સરસ રીતે આલેખાયા છે, એ પણ બધાને ખૂબ ગમ્યા છે. એટલે એમનું લખાણ, લગભગ બધું જ લખાણ બધાને આકર્ષી રહ્યું છે, એનું કારણ એની સચ્ચાઈ છે અને એટલી જ સંવેદનશીલતા છે અને એટલું જ ભાષાનું તત્વ. તમે જે વચ્ચે વચ્ચે ઉદાહરણ આપતા ગયા ઉપમા અલંકારના, બીજા અલંકારોના, ભાષાની રજૂઆતના, પણ આ સાર્થક્ય તેઓ કરી શક્યા, સાર્થક્યને વરી શક્યા, એની એક મજા આપણને બધાને પણ આવે છે. કોઈ વ્યક્તિ સફળ થાય છે તે ત્યારે જે આનંદ થાય છે એના કરતા સાર્થક કરે છે જીવનને ત્યારે વધારે આનંદ થાય છે, અને એ પરિતોષ એમના ગુરુને તો થયો જ હશે પણ એમને વાંચતા આપણને બધાને પણ થાય છે. એમના લખાણમાં હાસ્યના ચમકારા જ્યાં જ્યાં આવ્યા એનો પણ બહુ સરસ ઉદાહરણ સહિત તમે ઉલ્લેખ કર્યો,
અને આપણને એમ થાય કે એમણે કદાચ એવું પણ એ બીજું કહી શક્યા હોત કે ભાઈ જો તું પેલો સૂતો હોય તો એ તો હું બચી જઈશ કદાચ, કારણ કે તારાથી જ દ્રોહ થઈ જશે, પણ હું પેલો સુઈશ તો તું બચી નહીં શકે, કારણ કે એમાં કઈ એને બહુ સંતોષ નહીં થાય, એવું પણ હસીને એ કહી શકે. એટલે એવા એવા મરમાડા કટાક્ષ અને હાસ્ય વ્યંગ્યની છોડ, કારણ કે પ્રકૃતિ પાસે જ્યારે માણસ સવિશેષ રહે છે ત્યારે બીજું કશું મેળવે કે ન મેળવે પણ એ હળવો થઈ જતો હોય છે, એ ફૂલ જેવો હળવો થઈ જાય અને બીજાને પણ હળવા રાખે. તો નાની નાની વાતોને તમે ધ્યાને લીધી. એક વાત નર્મદા સાથેની અને પરકમ્મા સાથેની થોડી આપણે એ તરફ ઢળી જવાય, અંધશ્રદ્ધા તરફ કે એ તરફ ઢળી જવાય, એ સંદર્ભની વાતોને પણ તમે ખાસ અહીં લઈને આવ્યા. અને એમાં મગરવાળી વાત કે બીજી એક બે વાતો જે તમે કરી એમાં એ એના તરફ નથી ઢળતા અને કેટલા સ્વસ્થ રીતે આ બધી ઘટનાને જુએ છે. એટલે કોઈ એક ભાવ પ્રવાહમાં તણાયા વગર બહુ જ સ્વસ્થતાથી, અને તમે હસતા હસાવ તો એમ કહ્યું કે ઘરમાં કોઈ ડરે જ નહીં, ઉંદર કે વાંદા એનાથી મગર ડરી જાય તો આપણને તમે બિલકુલ યાદ કર્યા, જ્યોતિન્દ્રભાઈએ જ આપણને યાદ આવે આવા બધા સંદર્ભોમાં. એટલે એમ કે એ ડરી જાય તો કેવું, એમ વિનોદ ભટ્ટ પણ યાદ આવે, અમે એવારે અમે એવા એની આત્મકથા ભણીએ ત્યારે પણ એવા ઘણા સરસ સંદર્ભો આવે કે મારાથી કોઈ ડરી જાય તો આમ કેવી નવાઈ લાગે. પણ કોઈ લોકોને જ્યારે એમ કહેતા હોય કે દૂધ પીવાનું શરૂ કરો કોઈ બેનને, ત્યારે સત્ય કેટલું સાપેક્ષ છે, ધર્મ કેટલો સાપેક્ષ છે એની પણ આપણને વાત સમજાય. અને બીજી પણ તમે એની ભાષાની, તમે અલંકારોની કેટલી બધી સરસ વાતો કરી. અને ખાસ તો જ્યારે છેલ્લી એમની ઈચ્છા તમે જે કહી એ ખરેખર તમારા નહીં પણ ભાવક માત્ર નહીં આંખ ભીંજવી જાય એવી છે. એટલે એમના દરેક પુસ્તકમાંથી આપણી સાથે જે મિત્રો છે, વિદ્યાર્થી મિત્રો, કદાચ જો આપણે પસાર ન થયા હોઈએ તો ખરેખર થવું રહ્યું, અને આ વ્યાખ્યાન તો આપણને એ તરફ દોરી જ જશે, પણ આ હજી પણ આપણને ત્યાં જઈશું ત્યારે કદાચ જે એમણે લખ્યું છે કે કહ્યું છે એ રીતે કચરો વાળતા કે સુપડી લઈને ઝાડુ કાઢતા કે એવા એવા રૂપમાં આ દંપતી મળી જશે. એટલે બહુ જ આનંદ છે આ કૃતિની વાત અહીં થઈ એનો, અને એ નિમિત્તે નર્મદાની વાત થઈ એનો, સાથે રેવાની એટલે કે રેવા ફિલ્મની વાતને પણ તમે થોડી જોડી છે, એની અલગથી પણ વાત કરી શકાય, બંનેની થોડી તુલનાત્મક વાતો પણ થઈ શકે. તત્વમસીના સંદર્ભમાં પણ આવનારા દિવસોમાં આપણે ત્યાં વ્યાખ્યાન થશે ત્યારે પણ કદાચ એ બન ફિલ્મ અને નવલકથાની તુલનાની વાત પણ થઈ શકશે. પણ બહુ જ મજા પડી છે, એટલે મને એમ છે કે ઘણા બધા મિત્રોને મન હશે આ વાતમાં પોતાના આનંદનો સૂર ઉમેરવાનો. તો હું ચૂપ થાઉં અને યસ, ખેવનાબેન પ્લીઝ, મુંબઈથી ખેવનાબેન આપણી સાથે જોડાયા છે તો તેઓ પોતાના મનની વાત કરે. ખાસ તો આજે ઘણા વખતે જોડાઈ છું એની ક્ષમા પણ અને એનો આનંદ પણ. અવાજ આવે છે? હા બેન, આવે છે. આપનો વિડિયો ઓફ છે, ઇફ યુ વોન્ટ ટુ ડુ તો કરી શકો, અધરવાઇઝ ચાલશે. ખાસ તો આજે જોડાઈ શકી એનો મને આનંદ છે, પણ અત્યાર સુધી નહોતી જોડાઈ શકી એની ક્ષમા પણ માંગી લઉં છું. કોલેજના ટાઈમ ને આ ટાઈમ સાથે લગભગ મેચ નતો થતો, આજે ગમે તેમ કરીને સમય ચોર્યો, એનો આનંદ એટલે માટે છે કારણ કે આશાબેન અને અમૃતલાલ વેગડ બંને મને ગમતા વ્યક્તિઓ છે, એટલે જોડાવાનું ગમ્યું. બીજું કારણ, એમણે શરૂઆતમાં કહ્યું કે અમને બધાને ડિગ્રી સ્વાતંત્ર્ય છે કે અમારે ડિગ્રીને લીધે બોલવાની અમને છૂટ છે, પણ અમે એને ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ મોટે ભાગે. એ આજે અમને ફરીવાર સમજાયું કે અમને બોલવા મળે છે એટલે અમે ફક્ત બોલબોલ કરતા હોઈએ છીએ ઘણીવાર. કઈ રીતે બોલવું એ આશાબેન પાસે શીખવાની ખરેખર જરૂર છે. લાગણીને અને તથ્યોને સરસ બેલેન્સ કર્યું છે આશાબેને, એટલે એની મજા છે. રેશનલી આપણે બહુ બોલતા હોઈએ, કોઈક બહુ તટસ્થ થઈને કૃતિની વાત કરી શકીએ, પણ લાગણીશીલ થઈને, ઇન્વોલ્વ થઈને, મને દીપકભાઈનું વ્યાખ્યાન પણ અત્યારે યાદ આવ્યું કે એમણે પણ ચંચીને પ્રેમ કર્યો અને માટે લખી શકે, એવી રીતે આશાબેન પણ અમૃતલાલ યાજ્ઞિક અમૃતલાલ વેગડના પ્રેમમાં કરતા એમના માનમાં એમને વાલથી જે રીતે એમણે રજૂ કર્યા કે નર્મદા પ્રત્યેનું વાલ પણ રજૂ થયું એનો આનંદ. અને બીજી ખાસ વાત જેની રમજાનભાઈ ઓલરેડી વાત કરી, મોટે ભાગે આવી પરિક્રમાઓ ગિરનારની હોય કે નર્મદાની હોય એની સાથે મિસ્ટિક અને મેજિકલ બહુ જોડાઈ જતું હોય છે. મારી પાસે કદાચ એનો ગુજરાતી શબ્દ અત્યારે નથી જડતો,
પણ બધું કંઈક ભેદી હોય, કંઈક ધાર્મિક હોય, અંધશ્રદ્ધાથી ભરેલું હોય, ધર્મથી પણ વધારે અંધશ્રદ્ધાથી ભરેલું હોય, એવું બહુ સહજ થઈ જતું હોય છે કે અમુક અમુક અનુભવો થયા વિચ ઇઝ બિયોન્ડ એક્સપિરિયન્સ, વિચ ઇઝ બિયોન્ડ એક્સપ્લેનેશન. પણ એવું કશું કર્યા વગર મેં કોલેજ કાળમાં આ ત્રણેય પુસ્તકો વાંચ્યા હતા એક પછી એક, અને ત્યારે મને ખ્યાલ હતો કે રેશનલી આખી વાતને મૂકવી, અને ખાસ તો માનવીય દ્રષ્ટિએ મૂકવી, માનવતાના ધોરણે મૂકવી. એક સારા, જેમ આશાબેને શરૂઆતમાં કહ્યું કે પરિક્રમા કશું નથી કરતી પણ આપણને એક વધુ સારા માનવી બનાવી શકે અને આપણને આપણી ખરી જગ્યા દેખાડી શકે, તો અમૃતલાલ વેગડની આખી પરિક્રમા સતત આપણને એવું જ કહે છે કે આ બધા અનુભવોમાં કશું મિસ્ટિક છે કે મેજિકલ છે એવું નહીં, પણ એ વધારે હ્યુમન છે અને આપણને વધારે સારા હ્યુમન બિંગ બનાવે છે. એનો પણ ખરેખર એનો ઉલ્લેખ થયો, એનો પણ આનંદ છે, અને હું એ સાથે ખરેખર જોડાઈ શકી કારણ કે એ માનવીય હતું. અને ફરી એક વાર જેમ રમઝાનભાઈએ વાત કરી, મને ઇનફેક્ટ આ પ્રશ્ન પૂછવો હતો કે તત્વમસી અને આ ત્રણેય પુસ્તકો કે કોઈ એક પુસ્તક અમૃતલાલ વેગડનું, એને આપણે ક્યાંક જો તુલના કરીએ તો બંનેમાં અંડરટોન સરખો લાગે છે, ટ્રાઇબલ હોય કે એટલે આદિવાસી જનજીવન હોય કે નર્મદાની વાત હોય, તો એ બેમાં સૌથી વધારે સૌથી મોટો ફરક તમને કયો લાગે છે? જી આશા બેન. હા ખેવના મને પૂછ્યું ને. હા જી, સૌથી મોટો ફરક તો આ એક અનુભવ કથા છે અમૃતલાલ વેગડની, અને તત્વમસીમાં કલ્પનાનું તત્વ પણ ખરું, અનુભવ કથા કરતા વધારે કલ્પનાનું તત્વ. હું આગળ પણ તત્વમસીની વાત કરવા માંગતી હતી, સોરી રેવા ફિલ્મની, કે મારી જે આટલી બધી ઈચ્છા હતી કે નર્મદાના દર્શન કરવા છે, અહીંયાથી અમદાવાદ તરફ જતા હોઈએ ત્યારે અમને નર્મદા અલગ જલગ જોવા મળે છે, પણ એને તો કઈ નર્મદાના દર્શન કર્યા કહેવાય નહીં. પણ મને મારી જે અધૂરી ઈચ્છા હતી એ રેવા ફિલ્મ જોઈને થોડે અંશે પૂરી થઈ ખરી, પણ બેક ઓફ માઇન્ડ ચાલ્યા કરતું હતું કે આમાં 50% તો ફોટોગ્રાફીની કમાલ છે. કારણ કે અમૃતલાલભાઈએ વારંવાર કહ્યું છે કે આ બધા ગામો ડૂબમાં જવાના, એ પછી પરિક્રમાનું અથવા તો નર્મદાનું આ સ્વરૂપ રહેવાનું નથી. સ્વરૂપ ઘણું બધું બદલાઈ ગયું છે આજે પણ, અને રેવા ફિલ્મ તો સારા સારા નેચરલ એ સીન્સ તો લેવાય, એટલે હું આ રીતે જોઉં છું કે એક કાલ્પનિક કથા છે ને આ અનુભવ કથા છે. આમાં જે અમૃતલાલભાઈની જે રીતે લાગણીઓ જોડાઈ છે એ પેલા કથાનાયક સાથે મારી તો નથી જોડાઈ શકતી. મને ખૂબ જ તત્વમસી એક વાર્તા તરીકે ખૂબ જ સ્પર્શી ગઈ છે, પણ સરખામણી કરું તો મારે આ કેવું જોઈએ. ખરી વાત છે જી આશાબેન, બહુ સરસ. થેન્ક યુ કેવનાબેન જોડાવા બદલ અને સરસ રીતે પોતાની વાત અને પ્રશ્ન મૂકવા માટે. અન્ય મિત્રો પણ આમંત્રિત છે, તેઓ પણ પૂછી શકે અથવા પૂરક વાત પણ કરી શકે. દીવો પેટાવાની જે વાત આવી તરતો મૂકવાની, એ પણ આપણને એટલી ગમી જાય એવી વાત હતી અને બહુ જ અપીલિંગ વાત હતી એ, કે ભાઈ હવે હું એનાથી નારાજ થયો છું. તો આટલું પોતિકાપણું કે હવે ઓલું રાધાના રીસામણા હોય એવું જ ન હોય, એમ કે અમૃતલાલ પણ રીસાય, અને એ પણ એમ કે હવે હું દીવો બીવો કઈ કરતો મુકેશ નહીં કારણ કે એને તો કઈ મેં કહ્યું તો એવું કર્યું નથી. એટલે જે પોતિકાપણું આમાં અનુભવાયું એ વધારે. યસ આશા બેન, બાળક પોતાની માથી રીસાય એ રીતે. હા બસ, હા હું નર્મદાથી રીસાયો છું, ચોખ્ખું કઈ દીધું આપણે. હા બસ, એટલે પણ કેટલી સરસ છે. હા જી, તું જે રીતે પોતાની વાત મૂકે છે, હા, કે બહારનો દીવો તો ચટ પેટશે ને પટ બુદ્ધિ, બહુ અદ્ભુત વાત છે. હા, પણ અંદરના અજવાળાની વાત એટલે સીધી અધ્યાત્મની ઊંચાઈની બધી વાત આવી ગઈ, એટલે અને પ્રકૃતિના ખોળે જ એ કેટલું સહજ થાય, એટલે એમાં આગળ અહમ ઓગાળવાની વાત તો તમે બહુ સરસ રીતે કરી, અને કેટલાક પ્રસંગો પણ એવા કયા કે જેના કારણે શેષ રહેલો
આપણને એમ થાય કે આમાં તે કેમ અહમ ઓગળે એમ, અથવા તો આવી જ રીતે થોડી ઓગાડી શકાય. પણ ત્યાં સુધી હજી પણ એટલો પાર્ટ પાર્ટલી આંશિક રીતે તો એ બચ્યો જ હોય, એને પણ ધોઈ નાખવાની. એટલે આ જુદા પ્રકારનું ધોવાણ, અહમનું ધોવાણ પણ આ કરે છે નદી. તો કેટલું સરસ. એટલે યસ, અન્ય મિત્રો આપણી સાથે છે, તેઓ પણ પોતાની વાત કરશે તો આપણને ગમશે. ઘણા બધા મિત્રોને આ પ્રિય કૃતિ છે ઘણાની, અને આશાબેનના કારણે પણ ઘણા મિત્રો જોડાયા છે. તેઓ પણ જો પોતાની વાત કે પ્રશ્ન મૂકશે તો ગમશે. નમસ્તે રમજનભાઈ. જી રમજનભાઈ, બહુ મજા આવી આજની પરિક્રમા. આમ તો પરિક્રમા જ કહેવાય, નર્મદાની પરિક્રમા. પણ હું આ ચોપડીથી એટલો જ જોડાયેલો છું જેટલો એક ઇન્ડિયામાં જન્મેલો બાળક સહારા રણથી જોડાયેલો હોય, કે નામ પૂરતું, જેમ કઈ બહુ કઈ ખબર ન હોય. પણ હા, કોઈક લોકોએ કીધું હોય કે આ સારી છે તો વાંચવા જેવી છે, પણ હાથમાં ન લાગ્યું એટલે વંજાણી ન હોય. તો આજે બહુ મજા આવી. પણ બેન, મારો પ્રશ્ન એ છે કે આમાં તમને એવો કયો શું કહેવાય પાર્ટ કહી શકાય, કે કયો એવો ભાગ કે તમને વાંચીને એમ થયું કે બસ આ જ વાંચવા માટે મેં આ ચોપડી લીધી હતી, મારે જ્યાં ખાલી એ જાણવું છે, તો જણાવશો બેન? એવા ઘણા બધા ભાગ લાગ્યા ભાઈ, પણ સૌથી વધારે તો આ નર્મદામાં દીવો તરતો મૂકવાની વાત જે મેં કરીને, નર્મદામાં દીવો તરતો મૂક્યો. અને પછી દાદુએ જયારે બીજી વખત વાત કરી દીવા માટે, દીવાના સંદર્ભમાં, એ મને સૌથી વધારે સ્પર્શી ગઈ આખા પુસ્તકમાં. ખાસ કરીને પહેલા હું આપ સૌને પ્રણામ પાઠવું છું, અને આશાબેને આ સમય આપણો જે આ એક કલાક છે એ સાર્થક કર્યો છે તમે ને રમજાનભાઈએ, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ખાસ મારે એટલું કહેવું છે, મારે બે વાત જ નાનકડી કહેવી છે, કે હું કાશ્મીરથી કન્યાકુમારી 1986 ચાલ્યો હતો. તો મને એક પત્રકારે પૂછ્યું હતું કે તમે આ અધ્યાત્મ ને આ બધી વાતો કરો છો તો તમે પદયાત્રા શાના માટે કરો છો, એ તો અમને મુદ્દો તો જણાવો. તો હું એરફોર્સમાં હતો એટલે મેં મારી સ્વામી વિવેકાનંદજી, જગતગુરુ શંકરાચાર્યજી, ગાંધીજી, વિનોબાજીની બધી વાતો કીધી. પણ એક ભાઈએ મને પૂછ્યું કે કોઈ સૂક્ષ્મ અર્થ તો હશે ને, તો આજે આશાબેને કીધું એનાથી મને ખબર પડી કે 1986 મેં કીધું હતું કે મારો અહંકાર હિમાલય કરતા બહુ મોટો છે. હું પગલે પગલે મૌન રહેતો હતો અને એક જપ કરતો હતો, તો કે હું કન્યાકુમારી જ્યારે પહોંચીશ ત્યારે મારો અહંકાર જો પીગળી ગયો હોય તો હું આ સાગરમાં વહાવી દઈશ. એટલે અહંકાર માટેની જે વાત આશાબેને મૂકી જ ને, એ ખરેખર જીવનને સાર્થક કરવાની વાત છે. સફળ થયા કે ના તો જોયું જ હશે, પણ જીવનને સાર્થક કરવાની જે વાત છે. અને બીજી વાત મારે એ કહેવી છે કે અમારા લગ્ન થયા તો મારા પત્નીને બધા કહેતા હતા કે રાજુભાઈ તો આટલી બધી પદયાત્રાઓ કરે છે, હિમાલયને ક્યાં ક્યાં ફરે છે, તો તમે તો એકદમ સુક લકડા છો, અમૃતલાલ ભાઈ વેગડ જેવા એકદમ પાતળા અને અંડરવેટ છો, તો બધા કે તમે શું કરશો. પણ એક દિવસ એને કીધું મારે તમારી સાથે પદયાત્રા કરવી છે. તો અમે વિવેકાનંદનો જન્મદિવસ અને અમારી પ્રથમ લગ્ન તિથિએ કોઈમ્બતુરથી કન્યાકુમારી ચાલીને ગયા. અને એ યાત્રામાં પણ અમને ખબર પડી કે કોઈ કચરો વાર્તા મળી જાય અને પેલા બેન જો સુપડી લઈને જતા હોય તો મને એક નાનકડું આપે એવું સુંદર હૃદયની યાદ કરાવી કે અમે પતિ પત્નીએ પણ એવી 3 પદયાત્રાઓ કરી છે. અને આજ સુધી અમારા જીવનમાં એ સૂર હજુ ધીરે ધીરે પ્રગટી રહ્યા છે. તો આપ સર્વને આ નર્મદાની પરિક્રમાના નિમિત્તે આજે જે અમને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું, આશાબેન તમને પ્રણામ કરું છું, અને રમજાનભાઈને ખાસ કરીને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. અને જે જે ભદ્રાબેન સવાઈ દેખાઈ રહ્યા છે, જે વડીલો છે, એમને પણ મારા પ્રણામ પાઠવું છું. નમસ્કાર.
જી, ખૂબ ખૂબ આભાર રાજુભાઈ તમારી આ વિશિષ્ટ પદયાત્રાની વાતો પણ આની સાથે જોડી, એટલે આપણને એમ થાય કે ગાંડાઓના ગામ નથી હોતા, પણ ગામ કોક કોક ગામમાં તો આવા ગાંડાઓ રહે જ છે અને એ એનાથી જ દુનિયા ચાલે છે અને એની જ મજા છે. એટલે બહુ સરસ, અમને પણ પ્રેરણા મળે, ધક્કો મળ્યો કે આપણે પણ આવું કરી શકીએ, હજી પણ કોઈ કરી રહ્યું છે. ભદ્રાબેન, આપ કંઈ સુર પુરાવા માંગશો? યસ, થેન્ક યુ રાજુભાઈ. લાગ્યો અને બધું જે સાંકળી લીધું એમણે, તત્વમસી ને પણ, ફિલ્મ ને પણ, અમૃતભાઈ ને પણ, એ ખરેખર જરૂરી છે. કારણ કે ફિલ્મ જ્યારે થાય ત્યારે એમાં થોડી છૂટછાટ મુકાય, અને એ પણ ધ્રુવભાઈએ આપેલી જ કે ભાઈ તમને જે રીતે જ્યાં લાગે ત્યાં તમે કરી શકો છો, અને એટલે થોડીક છૂટછાટ પણ લેવાય છે. એ આશાબેનની વાત પણ સાચી છે, પણ તત્વમસીનું પણ એના એની રીતે એનું સ્થાન છે. એ જ રીતે આ પુસ્તકનું પણ એના ચિત્રો અને એની વાર્તાનું છે જ. આશાબેને સરસ રીતે સમજાવ્યું, ખરેખર આનંદ થયો. જી, થેન્ક યુ ભદ્રાબેન, ખૂબ ખૂબ આભાર, તમે જોડાયા એનો પણ અમને આનંદ છે. અન્ય મિત્રો પણ જો કોઈ વાત કરવા ઈચ્છે તો આપણો મંચ બધા માટે ખુલ્લો છે. કોઈ પૂરક વાત, પોતાનો અનુભવ પુસ્તક વાંચવાનો, તો એ પણ કરી શકશે. યસ નીલમબેન. હેલો આશાબેન, પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપી દઉં બધાની જેમ. હકીકતે સાવ સાચું, પ્રામાણિકતાથી કહું ને તો સવારે મેસેજ આવ્યો ને ત્યારે મેં કહ્યું આ બુક તો ઘણી બધી વાર વાંચી છે, હવે શું મજા આવશે. પણ ખરેખર મારે કેવું પડ્યું, કેવું જોઈએ, ગઈકાલે પણ એવું જ થયું હતું અને આજે પણ ખૂબ મજા કરાવી દીધી. તમે બધું વાંચેલું હતું, ખબર હતી, અને છતાંય તમે જે રીતથી આખું આમ નજર સામે મૂકી દીધું એનો ખૂબ ખૂબ આનંદ અને ખૂબ સરસ. નર્મદા પરિક્રમાની તો વર્ષોથી ઈચ્છા હતી ને છે, પણ આઈ ડોન્ટ નો કે હવે તો નહીં કરી શકીએ. પણ વચ્ચે ભરૂચમાં થોડોક મહિના રહ્યા હતા અને ત્યારે ખડખડ વહેતી નર્મદાને ખૂબ પેટ ભરીને અને મન ભરીને માણી છે, એ બધું વાત હવે યાદ આવી ગયું. અને આમાં મને ખાસ એક વાત તમે જે કરી ને એમાં મને દીવાની વાત તો નો ડાઉટ સ્પર્શી જ ગઈ, પણ પેલા બેનને જેણે દૂધ પીવાનું કહ્યું, જે શ્રદ્ધાથી એ કહ્યું ને, એ પ્રસંગ પણ મને બહુ સ્પર્શી ગયો કે કદાચ બની શકે કે એ સાચું પણ પડ્યું હોય, ભલે એવા કોઈ ચમત્કાર ન હોય, પણ ઘણી વખત શ્રદ્ધા શું કામ કરી જતી હોય છે એ આપણને ખબર જ છે. એટલે અમૃતભાઈએ તો એમને એમ કહ્યું હતું, પણ પેલા બેને ખરેખર શ્રદ્ધાથી એવું કર્યું હોય અને ફળી હોય તો ખબર નથી. એટલે ચમત્કારની આમાં કોઈ વાત નથી, ચમત્કારની વાત જ નથી, ક્યાંય અમૃતભાઈએ તો ક્યાંય એવી વાત કરી જ નથી. પણ બની શકે એવું, બની એવું બન્યું હોય એવું કલ્પવું પણ ગમે છે. એટલે એ વાત પણ ખૂબ સ્પર્શી ગઈ અને ખૂબ સરસ વાત કરી આશાબેન. રમઝાનભાઈને અભિનંદન નહીં આપું, કારણ કે એ રોજ આભાર ને અભિનંદન થી એટલા બધા ટેવાઈ ગયા છે અને ટેવાવાનું છે. એટલે આપણે બોજો વધારવો નથી, કાયમ માટે, કાયમ માટે પરમેનન્ટ છે જ, એટલે હવે એ નહીં કહીએ. પણ ખૂબ સરસ ને ખૂબ મજા આવી. એટલે પુસ્તક વાંચ્યું હોય એટલે આમાં ન જોડાવું એવી ક્યારેક મગજમાં વિચાર આવે, પણ એ વિચાર સાવ ખોટો છે. હું મારા અનુભવથી, બે દિવસના અનુભવ પરથી કહું છું કે વાંચેલું પુસ્તક પણ સાંભળવાની ખરેખર ખૂબ મજા આવે છે અને ખૂબ સરસ રીતે તમે રજૂ કરી દીધું. ખૂબ ખૂબ અભિનંદન આશાબેન. એટલે નીલમબેન, થેન્ક યુ. એનું એક બહુ મોટું કારણ એ છે કે દરેકના પોતપોતાના ઇન્ટરપ્રિટેશન છે અને એ ઇન્ટરપ્રિટેશનથી જ્યારે વાત મુકાય છે ત્યારે આપણા આપણી સાથે આપણી વાતમાં એનો સૂર ભળે પણ ખરો, કદાચ જુદો જુદો સૂર પણ આવે, પણ સાત સૂરોથી જ સંગીત બને છે. એટલે બીજા સૂરમાં પણ આપણે ભળી જઈએ તો મજા પડે. યસ, સંધ્યાબેન વાત કરશે અને પછી લતાબેન પણ વાત કરવા માંગે છે. યસ સંધ્યાબેન, પ્લીઝ, મોસ્ટ વેલકમ. હા 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 હા, બસ હું છે ને એ જ વાત કરવા માંગતી હતી કે આપણે જે કહીએ છીએ ને કે અમૃતલાલભાઈએ કહ્યું કે આપણે આ રીતે તમે ફરો છો તો સારા માણસ બનો છો એમ, અને બીજું કે અહમ ઓગળે છે તો કઈ રીતે, કે ઘણા બધા લોકો જ્યારે તમે પરિક્રમા કરતા હો છો તો જુદા જુદા વર્ગના અને કેટલા બધા જે અંતરિયાળ પ્રદેશના વિસ્તારના લોકો આપણે રહેવામાં પણ એ વસ્તુ એક પણ મહત્વની છે કે જે પેલો નાયક છે એ પહેલા એમ માનતો હતો
કે આ સદાવ્રતની શું જરૂર છે કે વગેરે વગેરે, કે અમુક લોકોને ગંદા માનતો હતો, પછી એ ધીરે ધીરે એને એ બધી વસ્તુની જરૂરિયાત સમજાય છે અને વગેરે. હવે હું એને ગાંધીજીની સાથે આપણે એને એ રીતે જોડી શકીએ કે ગાંધીજીને પણ એવું કહ્યું હતું, કહેવામાં આવેલું કે તમારે આ દેશને જો સમજવો હોય તો તમે એક આખું વર્ષ આ દેશનું પરિભ્રમણ કરો અને તમે જુઓ તો તમને આ દેશ સમજાશે, એના લોકો સમજાશે. એટલે આ પરિક્રમાનો જે એટલે અમૃતલાલભાઈએ કહ્યું જ છે, પણ એ વસ્તુ કે તમે જેટલું જુઓ છો, ફરો છો અને એની સાથે ભળો છો ત્યારે તમને આ દેશનો, આના લોકોનો એ બધો તમને ખ્યાલ આવે છે એમ. અને એટલે એ રીતે અનુભવ થતા થતા જે તમારામાં માનવ્ય આવે છે કે એક જે આપણે એમ કહીએ કે સમાનતા, ઇક્વોલિટી કદાચ આ રીતે આવશે. આપણે પોતપોતાના એકલા આઈવરી ટાવરમાં દરેક જણ પોતપોતાના જગતમાં મશગુલ હોય તો એ નહીં આવે. એટલે એ વસ્તુ પણ એ ઇંગિત છે, એટલે છે જ ઓલરેડી, પણ મને એમ થયું કે લા હું કહું બસ એટલા માટે. આશાબેન તો બહુ જ સારા, એટલે કઈ સવાલ જ નથી. અને આખી વાત જેટલી સચ્ચાઈથી મુકાઈને એમણે પોતાના અનુભવો એવી જ સચ્ચાઈથી, એટલે પેલું કે ને કે આ ઉંમરે પણ ઘણું બધું અનુભવમાંથી આશાબેન પણ પસાર થયા હોય આ તે. એટલે અત્યારે આપણે એમ કહીએ કે કોઈ યંગ વ્યક્તિ હોય ને અને જો આ પરિક્રમા નર્મદા મૈયાની વાત કરે ને તો એ જુદી રીતે કરે, પણ એક ઉંમરના પડાવ પછી આ બધી વસ્તુઓ એક સમજણ પણ આવી હોય એમાંથી, ભલે એ લેવલનું નહીં કદાચ, પણ ઘણું બધું એની નજીક પહોંચે એવું. અને એમણે કેટલું સરસ કહ્યું કે હજુ તો મેં ખાલી સુરત મેળવ્યા છે એમ, ખરેખર પ્રવાસ કરવાનો તો બાકી છે. એટલે બધું ખૂબ જ એટલે સરસ, બહુ જ મજા આવી. બસ મારો આનંદ વ્યક્ત કરું છું. આભાર આભાર સંધ્યાબેન, ખૂબ ખૂબ આનંદ. સંધ્યાબેન ની વાત સાથે આશાબેન એક વાત જોડીને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે પ્રવાસ પ્રવાસ જ છે કે યાત્રા યાત્રા છે? તમે પદયાત્રા કરો છો, તો એ પદયાત્રા અને નર્મદાની પદયાત્રા એટલે એની પરકમમાં એ કઈ રીતે જુદી પડે છે, અને અથવા તો માણસને કઈ રીતે જુદી રીતે ઘડે છે? કારણ કે પ્રવાસ માત્ર ઘડે છે, અનુભવ માત્ર એને ઘડે છે, પણ નર્મદાનો પ્રવાસ એ કઈ રીતે વિશેષ બની રહે છે તમારે મતે? મને એવું લાગે કે નર્મદાના તીરે તીરે ચાલતા જી રોજે રોજ એનું નવું સ્વરૂપ જોવા મળે. જી કે આપણે સમસ્ત પ્રવાસે નીકળ્યા હોય છે તો બધું એક સરખું, જાણે કોઈ પણ શહેરમાં જઈએ તો એના રસ્તાઓ એક સરખા, બજાર એક સરખી, ત્યાંના લોકો એક સરખા. એને બદલે નર્મદામાં થોડા થોડા અંતરે પણ એ બધું બદલાયા કરતું હોય છે. લોકોની રહેણી કરણી, લોકોની બોલચાલ, એ લોકોના વર્તન. અને ઓફકોર્સ નર્મદાના સ્વરૂપ તો એમણે કહ્યું કે હર બપોર સાંજ પણ જુદા જુદા સ્વરૂપે એના દર્શન થતા હોય છે. અને અમૃતલાલભાઈએ તો એટલું સરસ રીતે કહ્યું છે કે મારા ચિત્રોમાં મેં નર્મદાનું સૌંદર્ય ઝીલવાની કોશિશ કરી છે, પણ આ તો એક અંજલી ભર પણ હું નથી લઈ શક્યો. તો મને એમ થાય છે કે આખું જો નર્મદાનું સૌંદર્ય મારે જો મારા ચિત્રોમાં ઉતરવું હોય તો મારે કેટલા બધા જન્મ લેવા પડે. અને આખા સંસારમાં નર્મદા માત્ર એક જ એવી નદી છે કે જેની પરિક્રમા થઈ શકે, બીજી કોઈ નદીની પરિક્રમા થઈ શકે. આ આખો એનો રૂટ એવો છે કે ઉત્તર તટ પર ચાલવાનું, અમરકંટક થી તમે ચાલો તો તમારે ખંભાતની ખાડી સુધી પહોંચવું પડે, અને ખંભાતની ખાડી થી ચાલીને અમરકંટક સુધી. અને પરકમ્માના તો નિયમો પણ ઘણા બધા, ચુસ્ત નિયમોનું પાલન અમૃતભાઈ કહે છે કે મેં નથી કર્યું, અને એ કબૂલ કરે છે કે આ મારી ધાર્મિક યાત્રા નહોતી, આ મારી સાંસ્કૃતિક યાત્રા હતી. બાકી નર્મદા યાત્રીએ, પરકમ્મા એમના યાત્રીએ હંમેશા નર્મદા જમણા હાથ તરફ જ રહે એ રીતે ચાલવું પડે. નર્મદાને ક્રોસ કરીને ન જઈ શકાય,
વચ્ચે ગમે તેટલું પાતળું પણ વહેણ હોય કે એકદમ આસાનીથી એ પાર કરી શકાય એવું હોય, પણ એને ઓળંગીને ન જઈ શકાય. એટલે આ બધા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું, એટલે જ અહમ ઓગાળવાની વાત છે આમાં, કે તદ્દન ભિખારીની જેમ, ભિક્ષુકની જેમ હાથ ધરીને. ને એક પ્રસંગ તો બહુ સરસ છે, હું કહી શકું? હા જી, હા જી, પ્લીઝ. અરે હા, કે એક ગામમાં એ લોકો ગયા પરિક્રમા કરતા કરતા, તો સાંજના સમયે લગભગ રાત થવા આવી હતી ત્યારે એ લોકો ત્યાં પહોંચ્યા, અને ખબર નહીં શા માટે પણ આખા ગામમાં બધાએ જ એમને આશરો આપવાની ના પાડી દીધી કે નહીં, અમારા ગામમાં નહીં. ખબર નહીં, ઘણી વખત એ લોકો બોલી નથી સમજી શકતા, એ કારણસર હોય કે કોઈ પણ કારણ હોઈ શકે, પણ આખા ગામમાં બધાએ ના પાડી કે નહીં, આ ગામમાં તમને નહીં રાતે રહેવા દે, તમે તો ચોર છો, તમે તો ચોર છો. તો ગરીબ પરિવારે એમને પોતાને ત્યાં આશરો આપ્યો, તો પણ થોડાક લોકો આવ્યા અને કે કોને પૂછીને આશરો આપ્યો, અહીંયા નહીં રહેવા દઈએ. તો તદ્દન લિટરલી એ લોકોએ જમીન પર પથારી કરી ને ખુલ્લા આકાશ નીચે નીચે સુઈ ગયા. પણ ભરતલાલભાઈ કહે છે કે અહમને એ હદ સુધી ઓગાળવો પડે કે કોઈએ આપણું અપમાન કર્યું તો એમાં શું થઈ ગયું, એને આપણે એ રીતે લેવું પડે કે અપમાન કરનારનું પણ ભલું થજો. અને જમીન પર સુતા સુતા એમને દૂરથી કોઈ બે કન્યાઓનો ગાવાનો અવાજ આવી રહ્યો હતો, તો એમણે એમ કહ્યું કે કેટલું સારું થયું કે આવી રીતે સાવ ખુલ્લામાં સુવા મળ્યું, તો આ તો જાણે બ્લેસિંગ્સ ઇન ડિસગાઈઝ જેવું અમારા માટે થયું. વાહ વાહ, કે જો આવી રીતે ન સુવા મળ્યું હોત, કોઈ બંધ બારણે જો અમે સુતા હોત, તો ક્યાંથી આટલા સુંદર સુરો અમને સાંભળવા મળ્યો. એટલે આ હદ સુધીની એમની અહમ ઓગાળવાની તૈયારી. યસ, વેરી ટ્રુ, વેરી ટ્રુ. લતાબેન આપણી સાથે જોડાયા છે. લતાબેન, આપ કઈ કહેવા માંગતા હતા? પછી મીનાક્ષીબેન પણ કહે છે. લતાબેન. હા જી, રમજાનભાઈ, થેન્ક યુ. આશાબેન, બહુ મજા આવી, બહુ જ સરસ છે. મેં આ પુસ્તકો લગભગ 3-4 વખત વાંચ્યા છે, અને નર્મદા પરિક્રમા પણ કરી છે. હા જી, પણ પદયાત્રા નહીં, અમે ગાડીમાં કરી છે. અને જે રમજાનભાઈએ પૂછ્યું ને કે યાત્રા અને પ્રવાસમાં ફરક શું, તો એ જે હું મારી અનુભૂતિ છે ને કહું છું, અમે તો ગાડી લઈને ગયા હતા, એસી ગાડી હતી, પણ રસ્તાના ગામડાઓમાં અમે રાત્રે 11 વાગે પહોંચીએ તો પણ એ ઘરોમાં એ લોકો આખું ઘર ઉઠી જાય, અમારી બધી સગવડ કરે. અને ગરીબ માણસો હતા, ક્યાંય કોઈ સુખી માણસો નહોતા. બધા જમાડે અમને, પાછા સવારમાં 4 વાગ્યા ઉઠીને પાણી ગરમ મૂકી દે, અમે 5 વાગે નીકળીએ. અને એવું તો કેટલા ઘરોમાં અમે અનુભવ્યું. ત્યારે એમ થાય કે આજે અહમ ઓગાળવાની વાત છે ને, એમ થાય કે અમે એસી ગાડીમાં ફરીએ છીએ, છતાંય આજે મારા ઘરે કોઈ આવે તો અમે કદાચ આટલું એનું આતિથ્ય ના કરી શકીએ. અને એવું ગામડે ને ગામડે અમે જોવા મળ્યું. અને અમારી સાથે એક નર્મદા ભક્ત સાધુ હતા, તો મેં ચમત્કાર જેવું પણ ચોક્કસ જોયું. હું એનું લાંબી વાત નહીં કરી શકું, પણ મેં ખરેખર અનુભવ કર્યો કે ના, એની પાસે હતું એક, એ ખરેખર નર્મદા પુત્ર હતા. એટલે હવે પાછું સાંભળીને હવે એમ થાય કે હવે ફરીને એક વખત નર્મદા પરિક્રમા ચોક્કસ કરવી પડશે. એટલે અહીંયા સાંભળનારા બધા છે એને હું વિનંતી કરું છું કે કોઈને જોડાવું હોય તો મને કહેજો, મારે ફરીને કરવી છે. થેન્ક યુ. આંગળી ઊંચી કરીએ છીએ અમે. હા જી, આંગળી ઊંચી કરીએ છીએ બધાના. હા જી, નામ નોંધો બધાને. પદયાત્રા નહીં થાય, ગાડીમાં જ જવું પડશે, હવે એટલા પગ ચાલતા નથી. પણ ફરી વાર એક, ત્યારે પહેલી વાર ગઈ ને ત્યારે તો ખરેખર આમ કુતુહલ વિસ્મય હતું, બસ એક આમ પ્રવાસનો જ મૂડ હતો. પછી યાત્રા પણ થતી ગઈ સાથે સાથે, એ બંને અનુભૂતિ સાથે, આઈ મીન બંને ભાવ સાથે જોડાણા. પણ હવે તો
100% આઈ મીન સંપૂર્ણ રીતે યાત્રા જ કરવી છે, પૂરા એ જ ભાવથી શરૂ કરવું છે અને એ જ ભાવથી પછી તો એ ભાવ આવી જ જાય છે, કોઈ સવાલ નથી. ઓફકોર્સ ઓફકોર્સ, એટલે મૂળ તો એ એના કિનારે વસતી પ્રજા એને કેટલા શ્રદ્ધા અને ભક્તિ ભાવથી લગભગ જુએ છે, એટલે એમને મન તો યાત્રિક ઇઝ ઇક્વલ ટુ ભગવાન છે. બિલકુલ એમ પણ નથી વિચારતા કે આ તો ગાડીમાં ફરનારા છે. શૂર્પાણેશ્વરની જાળી ની વાત કરી ને, હવે તો ત્યાં બધું ગામો બની ગયા છે, લોકોને રોજગારી મળી છે, એ બધું સાંભળ્યું છે. એ આખું ટોળું અમને રાત્રે સાથે મળ્યું હતું 12 વાગે, અને મારી સાથે જ હતા નર્મદા ભક્ત. એને કહ્યું કે ના હવે લોકો કઈ નથી કરતા, અને એ તો બધા જ એ લોકો કઈક ભવાઈ નો વેશ કરીને આવ્યા હશે, એટલે બધા જાત જાતના વેશ નામ કર્યા હતા, કોઈ રામ ને કોઈ સીતા ને કોઈ લક્ષ્મણ ને. એટલે અમે ગાડીમાંથી નીચે ઉતર્યા અને પછી અમે એની સાથે સમૂહ નૃત્ય કર્યું એ ભીલો સાથે, અને બહુ મજા કરી અને પછી પાસ થઈ ગયા. એટલે એ બધા અનુભવો પણ બહુ જ રોચક છે. મેં કમનસીબે કઈ લખ્યું નથી, પ્લીઝ લખો. યસ, થેન્ક યુ સો મચ તમારા આટલા અનુભવો આપણી સાથે શેર કર્યા. મીનાક્ષીબેન આપણી સાથે છે, તેઓ પણ કઈ વાત કરવા માંગતા હતા. મીનાક્ષીબેન ચંદારાણા, હા જી પ્લીઝ વિડીયો ઓન કરી શકો તો કરજો. હેલો, મેં સ્મૃતિઓનું શાંતિ નિકેતન સૌ પહેલા વાંચ્યું હતું અને એ મને એટલું બધું ગમ્યું હતું કે વારંવાર વાંચ્યું, અને એમના ચિત્રો મને એવા ગોખાઈ ગયા કે ક્યાંય ખૂણે પણ જો પછી અમૃતલાલ વેગડનું ચિત્ર હોય, ભલે હું કોઈ ચિત્રની વિદ્યાર્થીની નથી, પણ અમૃતલાલ વેગડનું ચિત્ર હોય તો હું એક નજરમાં પારખી લઉં કે હા આ અમૃતલાલ વેગડનું. બીજા 100 ચિત્રો વચ્ચે પણ જો એમનું ચિત્ર ક્યાંક હોય કે ક્યાંય મુખૃષ્ઠ તરીકે આવ્યું કે ક્યાંય બીજે ઉલ્લેખ થયો, એક તો હું એ અભિભૂત થઈ હતી. અને ત્યારે હું સમજવા પ્રયત્ન કરતી હતી કે ગાંધીજી પછીના ઘણા વખતના પછી અમૃતલાલ વેગડ, તો આ શૈલી જે નરવી શૈલી કાકા કાલેલકરની છે એ અમૃતલાલ વેગડમાં ક્યાંથી આવી? કારણ કે એ રહ્યા છે મધ્યપ્રદેશમાં, એટલો ગુજરાતી ઉપર પકડ ન હોય. અને જીવન સફળ હોવા કરતા સાર્થક વધારે હોવું જોઈએ, એ વસ્તુ તો આપણા દેશની હવામાં હતી, ગુજરાતની હવામાં તો ખરી જ. એ સાથે એમને પાછા રવીન્દ્રનાથ ટાગોરનું શાંતિ નિકેતનમાં રહેવા મળ્યું અને ત્યાં જીવવા મળ્યું, અને નંદલાલ બસુ સાથે આટલો બધો ગાઢ સંપર્ક. અને મેં બહુ વર્ષો પહેલા હું કંઈક કોલેજમાં કંઈક શરૂઆતમાં હતી FY SY માં, ત્યારે બસ આમ વાંચનનો કીડો હતી અને નંદલાલ બસુ વિશે મેં વાંચ્યું હતું અને એક નાનકડો લેખ કંઈક તૈયાર કર્યો હતો અભિભૂત થઈને, અને એ ફૂલછામાં છપાણો હતો. પણ ત્યારના નંદલાલ બસુ પછી આ રામપ્રસાદ કિંકર ને આમાં જે કોઈ ઉલ્લેખ આવે છે સ્મૃતિઓનું શાંતિ નિકેતનમાં, એ બધું મને છપાણું હતું. અને એટલા વર્ષો પહેલા હું કોઈ સાહિત્યની વિદ્યાર્થી નથી અને એવું બધું તુલનાત્મક કરવું જોઈએ કે એવી બધી વિધાઓ કઈ મને ખબર નહીં, પણ આ મનમાં ચાલ્યા કરતું. અને એ વસ્તુ સમજાણી કે ભાઈ આ ગાંધીજી કાલેલકર એ બધા તો ખરા, સાથે એમનામાં ટાગોર નું આખું વાતાવરણ ભળ્યું, અને એવી રીતે આશાબેનમાં શું ભળ્યું કે હરવિલાસ બેને જેમને વારસો સોંપ્યો, ભૂમિપુત્રનું છેલ્લા પાનાની વાર્તા કરવાનું, એટલે એમને ક્યાં કેટલો વિશ્વાસ હશે, કેટલો વિશ્વાસ હશે કે આખું આટલા વર્ષોની પરંપરા જેમને સોંપી, એટલે આશાબેનની રજૂઆત આટલી બેલેન્સ્ડ અને આટલી ભાવપૂર્ણ હોય એ તો બરાબર ગળે ઉતરે કે હા હોય જ. આશાબેનને મેં પહેલા સાંભળ્યા નથી, એકાદ બે વખત તમે ફોન ઉપર વાત કરી છે અને બસ અભિનંદન આપ્યા તમે ત્યારે એમને, અને મજા આવી હતી એમની થોડી વાર્તાઓ શરૂઆતની વાંચી હતી ત્યારે. એટલે આશાબેનને પણ આટલા વખતે જોઈને ખૂબ આનંદ થયો અને ખૂબ સરસ રજૂઆત, ખૂબ સરસ કંઈક શીખવા મળ્યું, મને કંઈક શીખવા મળ્યું કે ખોટી વાત નથી કરતી, અમુક સબ્જેક્ટમાં
ક્યારેક ફ્લેટ થઈ જવાય છે, તો એ વસ્તુને તમે એનાલિસિસ પૃથ્થકરણ કરો અને સાથે સાથે ફ્લેટ ન થવું એ કેમ થાય એ આજે સીધો પાઠ મળ્યો છે. એટલે એ સાચું જ કહું છું, હું તમને ખુશ કરવા નથી કહેતી, પણ બહુ મજા આવી ગઈ. અને આ બધું આજે તમારી પાસેથી ફરીને સાંભળ્યું એટલે ફરી બધું ઘૂંટાણું અને ખૂબ મજા આવી. અને કાકા કલેલકરની તો હું એવી ચાહું છું, આ તો ખાલી વાત થાય છે કે હું સાયન્સમાં ભણતી હતી અને મારા મમ્મી સાથે, મારા મમ્મી ટીચર હતા, એમની સાથેના એક બેન ત્યારે બીએડ એમએડ કરતા હતા અને એમફિલ કરતા હતા, અને એમણે કાકા કલેલકર વિશે કંઈક નિબંધ લખવાનો હતો. એમને કઈ બહુ ફાવતું નતું, એમફિલ માં જેવડો હોય એવું કરતા, અને બંદાએ બીડું ઝડપ્યું હતું, એ બેન ના નામે મારો નિબંધ એમફિલ માં બોલે છે અત્યારે. એટલે કાકા કલેલકર ને ત્યારે સાયન્સ ભણતા ભણતા પણ બરાબર પચાવ્યા હતા. અને ખાસ તો એમના ઓલો નામ તો ભૂલી ગયા અત્યારે, જીવનલીલા, જીવનલીલા મેં વધારે વાંચ્યું હતું ત્યારે, એને એમાં બધું એમનો અર્ક આવી જાય છે. અને આજે આ બધું સાથે સાંભળવા મળ્યું, ખૂબ 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 મજા આવી ગઈ. અને આશાબેન ના મોઢે બસ મારો રાજી. થેન્ક યુ મીનાક્ષીબેન. એટલે કાકા સાહેબ હોય કે વેગડ સાહેબ હોય કે પછી ધ્રુવભાઈ હોય, દરેકનો પોતપોતાનો મિજાજ છે, દરેકની આંખે આ બધાને જોવાની એક અનેરી મજા છે. એટલે આપણે એમના ચશ્મા પહેરીને જોવાની પણ મજા આવે. જેમ કેવું હોય, આજે બહાર નીકળીએ તો તડકાથી બચવા થોડા ગોગલ્સ પહેરીએ તો આપણને એમ થાય ઓહો દિવસ તો કેવો સરસ લાગે છે, પણ એ ઓલો ચશ્મા પહેર્યા હોય એટલે લાગતો હોય, ઉતારીએ તો તડકો લાગે પાછો. એટલે આમના આમની આંખે એમના ચશ્માએ આપણને આ બધું જોવાની પણ એટલી જ મજા પડે. યસ, આપણી સાથે હજી ઘણા બધા મિત્રો છે, જો કોઈને પ્રશ્ન કે પ્રતિભાવ હોય તો કે, અન્યથા આપણે આવતા મણકાની ત્યાં સુધી હું જાહેરાત કરું. આપણી સાથે અત્યારે યસ યસ હા એમના દીકરા છે નીરજભાઈ વેગડ, એ આપણા ફેસબુકમાં છે એટલે મેં આપજે એમને મેસેજ કર્યો હતો, કદાચ પછી જોડાઈ નહીં શક્યા હોય, ખાલી એક જસ્ટ જાણ ખાતર. એ બહુ સારું, આપણે યુટ્યુબ ની લિંક મોકલીશું. હા 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 ચોક્કસ. ઓકે જી, થેન્ક યુ. યસ, હવેનો મણકો છે 94મો મણકો છે, એના વક્તાશ્રી પણ આજે આપણી સાથે છે જ સલ્લા સાહેબ. આમ તો એ શુક્રવારે સવારે વાત કરવાના હતા, પણ આપણી સાથે આશાબેન જેટલા મૃદુ છે એવા જ મૃદુ આમ, પણ છતાંય પ્રેમાગ્રહ પૂર્વક એમણે, એટલે કે વીરેન્દ્રભાઈ એમને કહ્યું કે આવું તો ચાલશે જ નહીં, સવારના 9:30 તમે વાત કરો ત્યારે અમે બધા જોડાઈ ન શકીએ, એટલે શનિવારે જ વાત કરવી પડશે. અને શનિવારે સલ્લા સાહેબ આપણી સાથે હવે જોડાશે, અને તેઓ સ્મૃતિ ચિત્રો લક્ષ્મીબાઈ ટીડક ની આત્મકથા મૂળે મરાઠીમાં લખાયેલી અને ભાષાંતર નિધિ દ્વારા ગુજરાતીમાં અનુવાદિત થયેલી, સ્મૃતિ ચિત્રો નામે જ, મૂળ નામ સ્મૃતિ ચિત્રે, પણ એ કૃતિ વિશે સલ્લા સાહેબ આપણી સાથે વાત કરશે. અત્યારે પણ સલ્લા સાહેબ છે જ આપણી સાથે, જો તેઓ પોતાની વાત કે રાજીપો વ્યક્ત કરવા ઈચ્છે તો આપણને ગમશે, અન્ય કોઈ મિત્રો પણ ઈચ્છે તો ગમશે, વીરેન્દ્રભાઈ પણ સુર પુરાવશે તો પણ ગમશે. જી, આભાર સલ્લા સાહેબ. આપનો ઓડિયો સાહેબ ઓન કરજો. હા રમજાનભાઈ. જી સાહેબ. હું જરાક ફરી જાઉં. હા જી, આશાબેન ની વાતમાંથી એક બહુ જ, કારણ કે નર્મદા છે ને એ માત્ર પ્રવાસ નથી, એક આધ્યાત્મિક અનુભવ હોય છે. જે લોકો જેટલું પણ ફેર્યા છે ને એમાં એક વાત જે આમાં અત્યારે ઉઘડી કે એમણે ક્યાંય એવું ન થવા દીધું કે આ કોઈ કોઈ ચમત્કાર છે કે આ અંધશ્રદ્ધા. અને એમણે બેનને સલાહ એવી આપી કે તમે દૂધ પીશો તો બાળક થશે અને જીવશે. આ કહેવું એ અસત્ય કેમ નથી એ મારે કહેવું છે. જી જી બિલકુલ. આ કોઈ વૈજ્ઞાનિક સત્ય નથી, વૈજ્ઞાનિક સત્ય નથી, અને છતાં અસત્ય કેમ નથી? કારણ કે કોઈ માટેની કરુણાથી એક પેલી સ્ત્રીના બાળકો કોઈ પણ કારણે આપણને ખબર નથી પણ ઉજરતા નહોતા, અને એને માટેની જે કરુણા, એ કરુણાથી અમૃતલાલભાઈએ આ કહ્યું છે મારી ધારણા છે. કે એક એનાથી પૌષ્ટિક તત્વ મળે ને એ તો ખરું જ, પણ એનાથી પણ આગળ મોટું, અને આ કેમ સમજાવવું એ અઘરું છે, પણ કોઈક વાર શ્રદ્ધાનું તત્વ એવું હોય છે
કે જેમાં બાકીના બધા કારણો છૂટી જાય છે. આ શ્રદ્ધાનું તત્વ, જેમ કે પહેલી સ્ત્રીને એમને કેટલો પરિચય હશે, એ કેટલી ઓળખતી હશે અમૃતલાલભાઈને કઈ ખબર નથી, પણ એવી એક શ્રદ્ધા બંધાણી છે કે આ બાપાએ કે આ દાદાએ કહ્યું છે તો સાચું પડે પણ ખરું. હવે આ જે એક આખો ભાગ છે ને, એ નર્મદા સાથેનો આપણો સંબંધનો પણ ભાગ છે. નર્મદાને કારણે મને આટલા રૂપિયા મળ્યા કે આ સ્થાન મળ્યું કે એ કોઈ પ્રશ્ન નથી, પણ નર્મદાને કારણે મારી અંદર જે પ્રક્રિયા ચાલે છે એ તો અવશ્ય શ્રદ્ધાનો જ વિષય છે. આશાબેન ને મારે વ્યક્તિગત રીતે પછી કહેવું હતું, પણ હવે રમજાને કહ્યું તો મેં અત્યારે બધાની વચ્ચે કહ્યું. જી સાહેબ, જી, ખૂબ ખૂબ આભાર સાહેબ, એ બહુ સારું થયું. જી, થેન્ક યુ સો મચ. વીરેન્દ્રભાઈ, આપને અનુકૂળ છે કંઈક એવું કે પછી તમે ખાનગીમાં આશાબેનને કહેશો? કહેશો કે પછી ઝાટકણી કાઢશો? ના, ઓકે, આપણે રાહ જોઈએ ત્યાં સુધી. અંજનાબેન, આપને કંઈક કેવું છે? આપનો વિડીયો ઓન છે, આપનો માઇક ઓફ છે બેન. હા, હું ડોક્ટર છું, હું ગાયનેકોલોજિસ્ટ છું, આશાની ખાસ ફ્રેન્ડ છું. અમે સાથે ભણ્યા હતા એટલે હું જોઈન થઈ છું. સાહિત્ય વિશે મને બહુ જ્ઞાન નથી એટલે હું પૂછું છું જ્ઞાન વગર. બસ આશાને સાંભળવા આવી છે, એમાંથી મને કશુંક મળે જાણવા. અને હવે હું વાંચીશ નર્મદા પરિક્રમા વિશે. હવે હું વાંચીશ, હવે હું મૂવી પણ જોઈ. મારી ડોટર ઇન લો એ હમણાં જ મને કીધું કે તમે રેવા જુઓ એટલે હું એ મૂવી પણ જોઈશ. એટલે હવે હું આ તો હું જસ્ટ મારી ફ્રેન્ડ છે ને સાંભળવા બેઠી છું. મને સાહિત્યનું નોલેજ નથી, કઈ ગાયનેક નો કઈ સવાલ હોય તો હું બરાબર કે જવાબ આપી શકું. જી જી, બિલકુલ બિલકુલ, થેન્ક યુ સો મચ. તમે જોડાયા પોતાના મિત્રને. જી જી, થેન્ક યુ સો મચ. હા જી, યસ, પ્રીતિબેન, ઓડિયો ઓન કરજો પ્લીઝ. પ્રીતિબેન જરીવાલા, મુંબઈ. યસ, આશાબેન ને ખરેખર સાંભળવાની ને એ જે વાત કરતા હતા ને એકદમ દિલથી એમને આવતી હતી કે આમ આપણે કહીએ ને કે જાણે સાથે એમણે અમૃતલાલભાઈની સાથે પોતે પરિક્રમા કરી હોય ને એ જે એમણે અનુભવ જાણે પોતે અનુભવ કરીને આપણી સમક્ષ મૂકતા હતા ને એટલી સરસ રીતે એના અનુભવો આપણી સમક્ષ મૂક્યા કે આપણે પણ જાણે એમની સાથે પરિક્રમા કરી રહ્યા હતા એવો અનુભવ થયો. અને એમનું એમના ચહેરા પર જ તમે જુઓ કેવો સાત્વિક આમ સંતોષ ને આનંદ જે દેખાય છે ને કે એમને જોઈને જ આપણને પણ એમ થાય છે કે ખરેખર મને હું આજે થઈ શકે એમ નહોતું, પણ મને થયું કે ના, મારે ગમે તે રીતે આશાબેનને સાંભળવા છે. અને ખરેખર બહુ મજા આવી અને ખૂબ ખરેખર ખૂબ ફોન આવેલો કે પછી યુટ્યુબ તો મારાથી સંભળાયું નથી પણ ઘૂસી ગયા ખરા અંદર. ના ના, મારે કારણ કે મને જેમ હોય ને કે આપણે દિલથી કઈ ઈચ્છીએ કે મારે આ કરવું જ છે તો એમ થઈ જાય. તો ખરેખર ખરેખર બહુ આશાબેન, બહુ મજા આવી તમારી બધાની લાગણી માટે. એ દીર્ઘ છે અને તે પણ દીર્ઘ છે. યરસ યતે. હા જી, ઓકે, યસ, થેન્ક યુ. આશાબેન તમારી સાથે સુરપુર આવીએ. પ્રીતિબેન, તો એ છે કે આશાબેન આશા પારેખ જ લાગી રહ્યા છે આજે, એટલે જ કદાચ વીરેન્દ્રભાઈ એ બ્લુ ટી શર્ટ પહેરીને એમ થયું કે તો હું એમની પાસે ઝાંખો ના લાગું એટલે સરસ મજાના તૈયાર થયા છે, પણ આપણને દેખાશે નહીં. એ કદાચ ખાનગીમાં જ આશાબેનને એમનો પ્રતિભાવ આપશે એવું બને. પણ બહુ જ આનંદ થયો આશાબેન આજે તમને આ રીતે સાંભળવાનો. ઘણા સમયની ઈચ્છા અમારી ફળી, કારણ કે સંધ્યાબેને બહુ વખત પહેલા કહેલું કે આશાબેન બોલે તો એ બોલશે બોલશે બોલશે. એમ હું 3-4 વખત એમને કહ્યું કે ના ના, બોલશે, ભલે થોડો સમય લેશે પણ બોલશે તો ખરા તેમ. એટલે આપણે આપણું આ સરસ અનુસંધાન સધાયું ને તમારા ગમતા પુસ્તકની વાત થઈ. આટલા બધા મિત્રોને મળવા મળ્યું અને ઓફકોર્સ એ બને ફરીથી કેટલા વર્ષો પછી આ પુસ્તકમાંથી પસાર થવાની તક મળી. એટલે અમને એનો આનંદ છે કે તમે
પસાર થયા અને એનો લાભ અમને બધાને મળ્યો. યસ, નિરંજનાબેન જોશી આપનો હાથ ઊંચો થયો છે, આપને કઈ પૂછવું છે એવું છે? ઓકે, પૂછવું નથી મારે, એમને કહેવું છે. હા, કહો કહો, બિલકુલ કહો. આશાબેન, હાજી, નમસ્કાર. વિડીયો, અચ્છા, ઓકે. આશાબેન નમસ્કાર. હા, નમસ્કાર, નમસ્કાર. અચ્છા, આપની આશાવ તો દર રવિવારે હું કાગને ડોળે રાહ જોયું છું, વાંચું છું, અને આમ લાઈવ હું જો બહુ જોઈ શકતી નથી આ પ્રશિષ્ટ શ્રેણી, પણ આજે આપનું ખાસ હતું એટલે મેં ખૂબ જ જાગૃત રહીને પ્રયત્ન કર્યો હાજર રહેવા. અને મૂળ તો મને સૌથી પહેલું વાક્ય તમે જે એ કહ્યું ને કે આ રમઝાનભાઈએ આ શ્રેણીમાં મને સહભાગી થવા માટે વાણી સ્વાતંત્ર્યનો અધિકાર આપ્યો એટલે એ મને વાક્ય જ બહુ ગમ્યું. બાકી તો રેવા પિક્ચર આવ્યું હતું એમાં પણ નર્મદા નદીને નમસ્કાર ને અમૃતલાલભાઈ વેગડના તો નર્મદાજીના સ્મરણો અને આપનું એમાંથી આખો અનુભવ જે તમે વર્ણવ્યો એ કાબિલે દાદ હતો. બહુ જ સરસ, બહુ જ સરસ. બહુ જ આનંદ સાથે આશાબેન, તમારું ફેન ફોલોઈંગ કેટલું મોટું છે એ આપણને અહીંયા દેખાય છે, એટલે તમે પણ જુદી રીતે આશા પારેખ જ છો. આશા શાહ ભલે, બહુ જ આનંદ સાથે આપણે ફરી પાછા આવતા મણકામાં મળીશું. મેં કહ્યું તેમ આવતા મણકામાં સલ્લા સાહેબ વાત કરવાના છે, અને સલ્લા સાહેબ સ્મૃતિ ચિત્રો લક્ષ્મીબાઈ ટીડકની આત્મકથા વિશે, મરાઠી આત્મકથા વિશે, તો એમાં ફરી આપશો. હા, નીલમબેન, આપ કઈ કહેવા માંગો છો? આપનો વિડીયો ઓન થયો છે. ટાગોરનું ગીતાંજલિનું કાવ્ય યાદ આવે છે, જેનો હું કરીને 64મું જ કાવ્ય છે, જેનો અનુવાદ નગીનદાસ તારે શીખવેલો છે. શીર્ષે ઓછું કરી શકાય તો એક માર્ગ તો ટાગોર અમને રાખે છે કે પ્રેમ માર્ગ છે. આમાં થાય છે એનો વિચાર કરીને જીવન જીવવું જોઈએ. જે જીવન સાર્થક કરવાની અને પૂર્વે વાત કરી એના સંદર્ભમાં વાત કરું છું. બીજાના જીવનનો વિચાર કરીને આપણે જીવન જીવવું, એને અંગ્રેજીમાં અધરિઝમ પણ કહેવામાં આવે છે. બીજાનું કલ્યાણ સાધતા રહીએ તો આપણો અહમ પણ ધીમે ધીમે ઓગળતો જાય છે. જે જીવનની વાત કરી તેમાં ટાગોરનું જે કાવ્ય છે તેનો એક એક મિનિટમાં જરા સાર્થ કરી, કે સાંજનો સમય છે, એક બેન હાથમાં દીવો લઈને અંધારામાં નદી તરફ જતી હોય છે. રસ્તામાં એક પણ પૂછે છે, બહેન ક્યાં જાઓ છો? અમારા ઘરમાં દીવો નથી, તમારો દીવો આપતા જાઓ. બહેન જવાબ આપે છે, આજે નહીં. આગળ જતાં બીજો માણસ મળે છે, એને પણ એ જ જવાબ આપે છે, આજે નહીં. છેવટે તે નદી કાંઠે આવે છે અને તે દીવાને નદીમાં વહેતો મૂકી દે છે. વિશાળ આકાશ વડે નદીમાં વહેતો મૂકીને નદીને અર્પણ કરે છે. આ દ્રશ્ય પાછળ બહુ ઊંડો અર્થ રહેલો છે. આપણે માગતા માગતા થાકી જઈએ છીએ. એક દિવસે આપણને એમ થાય છે કે હવે ઘણું થયું, ઘણું થયું, બહુ માગ્યું, પણ આજે તો હે ભગવાન મને તું તારું મૂકતું બને બધા તો જ મને શાંતિ હોય. આમ પ્રકૃતિ તો આપણને જે જોઈએ તે આપતી જ હોય છે, પણ હવે તો એ પ્રકૃતિના સ્વામીને જોવાનું મન થાય છે. માગવાની વાત તો બાજુ પર રહી જાય છે, પણ અંતરમાં આ બીજો જ ભાવ જાગે છે અને આપણા આત્માને
તામાં આનંદ મળે છે તે બહુ મહત્વનું છે. આ ટાગોરના કાવ્યનો જે ભાવ છે એ ભાવ આની અંદર પણ એમને જે દીવો કરવાની વાત કરી પછી કંઈ ખરે નથી કરતા નથી કરતા એના વિચાર છે નથી માનતા એમાં એમ એ થાકી જાય છે કે હવે તો ભગવાન તું મને તારું મૂકવું જ બધા ખરેખર એ આનંદની વાત છે. ધન્યવાદ આશાબેન મને આટલું વાંચવાની વિચારવાની સાથે વાતો કરવાની તક. ખૂબ ખૂબ આભાર નીલમબેન, તમે આટલો સમય આપણી સાથે જોડાઓ અને આ બધી વાત સાંભળીને સૂરમાં સૂર પુરાવો એનો જ અમારે મને આનંદ છે. ગઈકાલે પણ આપ હાજર જ હતા આપણી પુસ્તક વિશે વાત થઈ ત્યારે, ગાંધીજીનું ખોવાયેલું ધન, અને એમાં આપના દર્શનને આપના આપના કામને બધાએ ખૂબ બિરદાવ્યું અને બધાને ખૂબ આનંદ થયો. બહુ જ સરસ આખી વાત રહી. હવે વીરેન્દ્રભાઈએ હાથ ઊંચો કર્યો છે એટલે આપણે બહુ આનંદભેર એમને આવકારીએ અને તેઓ પોતાનો રાજીપો વ્યક્ત કરે તો ગમશે. મારે ખાલી એટલું જ કહેવાનું કે હું ઘણી વાર કહેતો હોઉં છું કે આઈ એમ ધી બોસ ઓફ માય ફેમિલી, વિથ પરમિશન ઓફ માય વાઇફ આઈ હેવ અ રાઈટ ટુ સે સો. અરે વાહ, અરે વાહ. એટલે વાણી સ્વતંત્રતા બિલકુલ છે. હા બિલકુલ બિલકુલ. ને અને પરિક્રમા અને પદયાત્રા, હા જી, એ બે વિષયનો બે વચ્ચેનો તફાવત જી મારી સમજ પ્રમાણે એવો લાગ્યો મને કે વિનોબાની પદયાત્રા આપણે જ્યારે જોઈએ ત્યારે એમનો ધ્યેય જેની પાસે જમીન નથી તેને જમીન, જેની પાસે છે તેની પાસેથી અપાવવી, બરાબર. અને તે પદયાત્રા કરતા કરતા એને સમજાય છે આ વસ્તુ અને એ હેતુ એ સિદ્ધ કરે છે. જ્યારે પરિક્રમામાં આખો જે ઓબ્જેક્ટ છે, જે ધ્યેય છે, એ પોતાનો અહંકાર, અમૃતલાલભાઈની જે વાત છે તે અહંકાર ઓગાળવાની વાત છે, અને એ અહંકાર કેવી રીતે ઓગળે તેની આખી એમાં પ્રસ્તુતિ છે. એટલે બે વચ્ચે થોડો ફરક આ રીતે હોય છે. ઘણીવાર પદયાત્રા કોઈ એક પર્ટિક્યુલર સંદેશો લોકો સુધી પહોંચાડવો તે એનો ધ્યેય નીકળે, અને આ પદયાત્રામાં અરે આ પરિક્રમામાં અમૃતલાલભાઈ અહંકાર ઓગાળવાની વાત કરે અને તેમાંથી એનો આધ્યાત્મ ધીરે 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 વિકસે છે. પદયાત્રામાં પણ વિનોબાજીનું છેવટે તો એનું પોતાનું આધ્યાત્મ એમાંથી જ વિકસતું જાય છે અને આપણી સામે એ રજૂઆત કરતા જાય. બસ આટલું જ કહેવાનું હતું. જી પણ આપ હવે આને વાત કરી એનો બહુ જ આનંદ થયો. એટલે આમ આપણે ત્યાં જે કહેવાયું છે સાધુ તો ચલતા ભલા, આ જે ચાલવું એટલે અંદરથી વિકસવું, તો એ પદયાત્રા પણ આંતરિક વિકાસ તરફ લઈ જાય છે, પરકમમાં પણ આખરે આંતરિક વિકાસ તરફ લઈ જાય છે, અને એ સંદર્ભમાં બધા એક થઈ જાય છે. તો આશાબેન તમે સરસ વાત તો કરી જ, પણ આપણને આનંદ એ વાતનો છે કે આ આપણો જાણે સુરીલો સંવાદ બને છે આ આખી શ્રેણીમાં. એટલે વક્તા વાત કરી લે પછી ઓલમોસ્ટ એટલા જ સમય સુધી, એક કલાક સુધી લગભગ તમે બોલ્યા અને ઓલમોસ્ટ એકાદ કલાક સુધી આપણે બધાએ બીજી વાત એટલે એ સંદર્ભની વાતો પણ કરી. તો આની પણ એક મજા છે કે દરેક જણ પોતપોતાના એટલે કે આપણે રામાયણ મેં વાંચ્યું તો મારું રામાયણ છે, આ પરકમમાં વિશે મેં વાંચ્યું તો એ મારો અનુભવ છે, અને એ અનુભવને શેર કરવાની પણ આપણે ત્યાં જગ્યા મળે છે અને બધા મિત્રો આનંદભેર પોતાનો સૂર પુરાવતા જાય છે એટલે વાત વધારે સંગીતમય બનતી જાય છે. એટલે એનો બહુ જ આનંદ છે આજે તમે આવું એક સરસ પુસ્તક લઈને આવ્યા અને સહજ આપણી સાથે વહેંચ્યું, એટલે આભાર નહીં માનું પણ આનંદ તો વ્યક્ત કરું છું અને અમે બધા મિત્રો
બધાએ પોતપોતાનો કર્યો છે તેમ હું પણ પ્રણામભેર આનંદ વ્યક્ત કરું છું. બહુ જ મજા પડી છે અને આ યાત્રા આમ જ ચાલતી રહે, તમારા બધાના આશીર્વાદ મળતા રહે અને આપણે આગળ વધતા રહીએ એવી અભિલાષા સાથે આગળના મણકામાં આપણે પાછા ફરી મળીએ. ખૂબ ખૂબ આભાર આશાબેન, વીરેન્દ્રભાઈ અને સૌ સાથે જોડાયેલા મિત્રો, ધન્યવાદ. હા રાવલ સર, સોરી, હાજી હાજી રાવલ સર પ્લીઝ. આશાબેન બે થોડી ક્ષણો. હાજી જાણીતા એવા આશાબેન, આપે આજે એક પુસ્તક અમારી સમક્ષ ઉઘાડી આપ્યું એ બદલ આભાર માનું અને કેટલાક મુદ્દાઓ મેં વિચારી રાખ્યા હતા કે હું આમ આમ બોલીશ અને એના કરતા પછી જે બધા મુદ્દા ભૂલાઈ જાય એવું નિરંજનાબેને જયારે વાત કરી અને એ વસ્તુ મને પહેલા પણ અપીલ કરી ગઈ હતી એ વાણી સ્વાતંત્ર્યવાળી વાત. તો આમાં બે મુદ્દા છે ને થોડું ઘણું તો વીરેન્દ્રભાઈએ કહ્યું પણ ખરા એમાં કે આપણે અમે એટલે કે પુરુષોને એમ લાગે કે વાણી સ્વાતંત્ર્ય આમાં હવે કાપની જગ્યા છે અને હવે એમાં સ્વાતંત્ર્ય આપવાની તો કોઈ વાત નથી, કારણ કે આ સ્વાતંત્ર્ય તો જેમ એમણે કીધું કે હું આઈ એમ ધ બોસ ઓફ માય ફેમિલી વિથ પરમિશન ઓફ માય વાઇફ, તો સેમ ઇઝ ધ કેસ કે ભાઈ બધાને એમ થાય કે હજી આમાં વાણી સ્વાતંત્ર્ય આપવાનું ક્યાં વાત જ હોઈ શકે. એટલે હવે તમે જે જગ્યાએથી જુઓ છો એ જગ્યાથી અહીંયા વાણી સ્વાતંત્ર્યની જરૂરિયાત છે અને નિરંજનાબેનનો કંઈ ઉદ્ગાર ખોટો તો બિલકુલ જ નહોતો એમની વાત. એટલે એક બીજો પણ પોઈન્ટ એમાં સામેલ થયો કે તમે બધા એટલે કે આપણે બધા સહીને પણ તમે સ્ત્રીઓના સમૂહમાં ના તમે લોકો મોસ્ટ પ્રિવિલેજ ક્લાસમાંથી આવો કે જે લોકો ખૂબ ભણેલા પણ છે અને વેલ ટુ ડુ પણ છે અને સાહિત્યને સારી રીતે સમજે છે, એટલે એક માનવની કક્ષા ઊંચી કક્ષાએ પણ પહોંચેલા છો. હવે એમાં પણ જો એમને એમ લાગતું હોય કે હજી સ્વાતંત્ર્ય ઓછું પડે છે એટલે હજી આપણે કેટલા રસ્તાઓ હજી કરવાના બાકી છે એ ખબર પડે, પણ અત્યારે તો આપણે એ ચર્ચાને હવે લાંબી લઈ જવી નથી ક્યાંય, પણ તમે એક મજાકની વાત હતી. બેન તમે ચિંતા કર્યા વગર બોલો એટલે તમે બે ને સાહેબ આશાબેન અને વીરેન્દ્રભાઈ ને તમે ભેગા બોલાવો ને તો તમારે એમ કેવું જ પડે કે હવે આશાબેન ને બોલવા દો એમ. પણ જુઓ કે તમે જે રજૂ કર્યું એમાં એક જગ્યાએ તમારો અભિગમ અને મારો થોડો જુદો કયો પડ્યો, તમને જે અને તમે સર તમારી જગ્યાએ ખૂબ જ સાચા છો કે એ ફિલ્મના દ્રશ્યાંકનને કારણે એ ખોટું ખોટું લાગતું તમને, એટલે એ બહુ વાસ્તવિક ન લાગતું, જ્યારે કે નર્મદાને રિયલમાં જોનારા અને આ પુસ્તક વાંચનારાને એ રિયલ અનુભવ એમનો લાગે, અમૃતલાલ વેગડનો અનુભવ લાગે અને પોતે સારા ચિત્રકાર હોવાને કારણે એ ચિત્રો સારી રીતે જોઈ શકતા હશે એ આ પુસ્તકમાં ઉતાર્યા એમણે, તો એ પણ તમે અમારી સમક્ષ મૂકી શક્યા. પણ મારો અનુભવ એવો હતો કે મેં રેવા ફિલ્મ જોઈ, એ તત્વમસી તો મેં નથી વાંચી પણ રેવા ફિલ્મ જોઈ, એમાં ખૂબ જ પાણીના જે નજીક ને પાણી લાવતા જે સીનો હતા જેને લીધે નર્મદા ભરપૂર લાગે એ જે દ્રશ્યો હતા એ મને અપીલિંગ હતા કે એ વખતે એ જોયું તો મને એમ થયું કે મારે નર્મદાના કાંઠે ફરવા જવું છે એમ. અને એમણે પણ જે અમૃતલાલ વેગડની તમે વાત કરી જે અંતે એમણે કીધું કે હજી તો હું અંજલિ માત્ર પામ્યો છું, એ વાત એ દ્રષ્ટિએ સાચે લાગે કે જેમ કે ભૂપેન હજારિકા છે એ બ્રહ્મપુત્રા બાબતે લખ્યા કરે, એટલે એ છે જેવી રીતે અમેરિકામાં મિસિસિપી ઉપર લખાયું છે, જે રીતે નાઇલ નદીની આસપાસના દેશો છે એ બધા દેશોમાં પણ એ લોકોને એની સાથે જોરદાર લાગણી જોડાઈ છે એની સાથે. અને જે મનસુખ સલ્લા સાહેબે પણ આપણને સૂચવી દીધું કે આપણે એની નજીક જઈએ તો આવો ઉકેલ આપણને નેચરમાંથી આવો ઉકેલ સૂજે ખરો એમ, આપણી આપણા જે વૈજ્ઞાનિક ખ્યાલો છે એને થોડાક એનાથી ઉપરવટ જઈને કોઈકને સૂજે કે એને જે અપીલ કરી ગઈ હશે એ બાઈની વેદના અને એ વેદનાને આધારે એણે એણે જ્યારે એમ એમ કીધું હશે કે આને હું શું ઉકેલ આપીશ, એને કેવી રીતે હાથ પકડીને મદદ કરું એની, તો એ મદદ એણે જે સૂજી તમે શું પીવો છો કરીને પૂછી લીધું, એટલે જે પીએ ધારો કે દૂધ પીતી હોત તો મને એમ છે એણે એમ કીધું કે તમે ચા પીવાનું શરૂ કરો, આવું કદાચ એમણે કહ્યું હતું.
તો એ દ્રષ્ટિએ એને એક મનોવૈજ્ઞાનિક સપોર્ટ એને તે વખતે આપી દીધો, એને એક પોઝિટિવ લાગણી, એક ધક્કો એક સરસ આપી દીધો. પછી એ છોકરીનું શું થયું હશે ને એને બાળકો થયા કે ઉજર્યા કે નહીં તો કોઈ જાણતો હોય, અમૃતલાલભાઈ પણ નહીં જાણતા હોય, તો એ પણ એક હકીકત છે. તો એ બધી બાબતો આપણને નેચરની નજીક જઈએ તો ત્યારે જે હા, અને અમારી શ્રેણીનો હવે હું એ પોઈન્ટ ઉપર આવું એટલે જલ્દી મારી વાત પૂરી થાય. અમારી શ્રેણીનો હેતુ એવી રીતે બહાર આવ્યો છે કે રાજુભાઈ હોય કે લતાબેન હોય કે એ એમના અનુભવો તરત યાદ કરવા લાગ્યા અને એમને અપીલ કરી ગયો કે હું કાશ્મીરથી કન્યાકુમારી ચાલ્યો હતો ત્યારે આવું બન્યું હતું, એને યાદ આવી ગયું અને એને પણ એવું લાગ્યું કે મારો અહંકાર ઓગળતો ગયો, જે દરેકને લાગવાનું છે જો આવું કરશે તો. તો એ રીતે પણ આપની આ રજૂઆત ખૂબ જ સરસ રહી, એમ જે રીતે તમે એમાંથી પ્રસંગો ઉપાડ્યા હશે, કારણ કે આખા પુસ્તકમાંથી થોડું ઘણું જ તમે અમને કહ્યું, પણ એ જેમાંથી પ્રસંગો ઉપાડ્યા એવા હતા કે જે એના પ્રતિનિધિ રૂપે તમે અહીંયા અમારી સમક્ષ મૂકી દીધા, તો એ પણ એક બહુ સારી બાબત છે. એટલે આ આખી શ્રેણીમાં આજે, અને જે રમજાનભાઈ આગળ કહ્યું પણ ખરા કે એના પછીનો જે ટોક શો જે થયો, જે તમારી રજૂઆત થઈ એ પછીનો લગભગ ટોક શો જે હતો, એનાથી તો એમ વિચાર્યો કે આપણે આ ફેસબુક લાઈવ કર્યું હોત તો એ બહુ સરસ થાત, એવો વિચાર આવી ગયો એની સાથે. તો એ રીતે આ ખૂબ જ સફળ રહ્યું. અને જે જે તમારી જે પેલી હશે કોલમ, જેના જેના ચાહકો જે છે, એ ચાહકો પણ અહીંયા આવ્યા અને એ લોકોની પણ આપણે જો જોઈએ તો એના ચહેરા જ્યારે તમે સ્ક્રીન ખુલે ત્યારે એનામાંથી જે લાગણીઓ વહેતી હતી એ નર્મદાથી ઓછી નહોતી, એ લોકો પણ એકદમ આમ લાગણીથી ભર્યા ભર્યા હતા. તો આ રીતે આજે આપણે ખૂબ જ આનંદ આજના મણકામાં કર્યો છે, એ આનંદ આપની સાથે, આભારની લાગણી સાથે હું મારી વાતને પૂર્ણ કરું છું. જી થેન્ક યુ સો મચ રાવલ સર, ખૂબ ખૂબ આનંદપૂર્વક વાત અને આભાર દર્શન માટે. તો આશાબેન આપણે આનંદ સાથે છૂટા પડીએ પણ ફરી પાછા મળીએ અને ફરી પાછા આ શ્રેણીને આગળ તપાવતા રહીએ. ખૂબ ખૂબ આનંદ, ખૂબ ખૂબ આનંદ, થેન્ક યુ સો મચ.